ઉગમ નામ રટણ નિરંતર સમરણ શ્વાસો શ્વાસ લાભો લક્ષયો લહે જ્યો પુષ્પ મે બાસ લાભો લક્ષયો લહે જ્યો પુષ્પ મે બાસ સમરણ કિયા સરિતા સારે સમાય સાગર બેશ મિટ ગયે વહન નામ રૂપ તે હો ગઈ સાગર થીત મિટ ગયા વહન નામ રૂપ તે ઓ ગઈ સાગર સ્થિત સમરણ ક્યા લોહા પારસ કંચન ભયે અમિત કાદવ કીચડ ભટકે ભલે મીઠે ન રૂપ કિંચિત કાદવ કિસણ મે ભટકે ભલે મટે ન રૂપ કિંચિત ભયે અમરયળ રૂપ ત્યાગી ઓહી સમરણ કી રીત જીવદશા મિથ્યા ભ્રમ ત્યાગી થઈ શિવ સ્વરૂપે પ્રતીત જીવદશા મિથ્યા ભ્રમ ત્યાગી થઈ શિવ સ્વરૂપે પ્રતીત શિવ સ્વરૂપ સોહમ પદયાગે ગુરુચરણ મેલીન દાસ લાભો અરસ પરસ એકી નહીં કોઈ ભાવના ભીન દાસ લાભુ યરસ પરસ એકી નહીં કોઈ ભાવના ભીન તમને ગોરા પીરાની આણ સુડલા સત બોલો સત બોલો સુડલા સત બોલો સત બોલો તમને ગોરા પીરાની આણ સુડલા સત બોલો સત બોલો સત બોલો સત બોલો તમને ગોરા પીરાની આણ સુડલા સત બોલો સત બોલો હવે સત બોલો સત બોલો
ના વરસાદે વરસાદ વરસ્યો દાદર કરે રે કિલો દાદર કરે રે કિલો વિના વરસાદે વરસાદ વરસ્યો દાદર કરે રે કિલો એ દાદર કરે રે કિલો વિના મુખે કોયલ બોલે મધુરા બોલે મોર સુડલા સત બોલો રે સત બોલો સત બોલો એ સત બોલો વિના મુખે મુખે કોયલ બોલે મધુરા બોલે મોર સુડલા સત બોલો સત બોલો હવે સત બોલો સત બોલો ગોરા પીરા નિયાણ સત બોલો સત બોલો સુડલા સત બોલો સત બોલો વિના વાદળ વીજળી સમકે રેણીમાં પ્રગટ્યા ભાણ એ રેણીમાં પ્રગટ્યા ભાણ વિના વાદળે વાદળ એક વીજળી સમકે રેણીમાં પ્રગટ્યા ભાણ હે રેણીમાં પ્રગટ્યા ભાણ વિના ભોમે ભોમે કણહણ પાક્યા એને વેડે સતુર સુજાન સુડલા સત બોલો સત બોલો સત બોલો સત બોલો એને વેડે સતુર સુજાન સુડલા સત બોલો સત બોલો સુડલા સત બોલો સત બોલો તમને ગોરા પીરા નિયાણ તમને ગોરા પીરા નિયાણ સુડલા
સત બોલો સત બોલો સત બોલો સત બોલો ગુરુની રેણી અગમય પારા તાગર ઉગ્યા સોર તાગર ઉગ્યા સોર ગુરુની રેણી ભાઈ ગુરુની રેણી અગમય પારા તાગર ઉગ્યા સોર તાગર ઉગ્યા સોર પડી જાય બુંદ જો પડે બુંદ જો ગુરુ ચરણમાં પડે બુંદ જો ગુરુ ચરણમાં એના હવા કરોડ ના મૂળ સુડલા સત બોલો સત બોલો સત બોલો સત બોલો ચરણમાં એના સવા કરોડ ના મૂળ સુડલા સત બોલો સત બોલો સુડલા સત બોલો સત બોલો તમને ગોરા પીરા નિયાણ ગોરા પીરા નિયાણ સુડલા સત બોલો સત બોલો સત બોલો સત બોલો ભેદમાં જે કોઈ સમજે પ્રેમ પિયાલા પાન ભાઈ પ્રેમ પિયાલા પાન સમસ્યા ભેદમાં જે કોઈ સમજે પ્રેમ પિયાલા પાન ભાઈ પ્રેમ પિયાલા પાન જોધા પ્રતાપે પણ ભવાની દાસ જોધા પ્રતાપે પણ ભવાની દાસ એનું એક અક્ષરમાં નામ સુડલા સત બોલો સત બોલો સુડલા સત બોલો સત બોલો જોધા પ્રતાપે પણ ભવાની દાસ એનું એક અક્ષરમાં નામ સુડલા સત બોલો સત બોલો
સત બોલો સત બોલો તમને ગોરા પીરાની છે આણ ગોરા પીરાની આણ સુડલા સત બોલો સત બોલો હવે સત બોલો સત બોલો તમને ગોરા પીરાની આણે સુડલા સત બોલો. ગોરા પીર કોણે? શ્વાસ ને ઉશ્વાસ એ ગોરા પીર છે. શ્વાસોશ્વાસના ધ્યાનમાં સત બોલો એટલે સત્ય નામનું સ્મરણ કરો. તો બધી મહાપુરુષોના અનુભવની ગુલતાની છે, મર્મ ભાષા છે ને ગુરુદયાથી એની સૂઝબૂઝ પડે. તમને ગોરા પીરાની છે આણે સુડલા સત બોલો. શ્વાસ ને ઉશ્વાસ ગોરા પીર છે એ શ્વાસોશ્વાસના ધ્યાનમાં સદગુરુના નામનું સતનામનું સ્મરણ કરો. કારણ કે સત્યનામનું સ્મરણ એ જ ભક્તિનો ભેદ છે. સતનામના સ્મરણ કરી લ્યો ભક્તિનો ભેદ છે ભજનમાં. તો નામનું રટણ કરતા એ સ્મરણ કરતા સત બોલતા એનો લાભ શું થાય છે? કે વિના વરસાદે વરસાદ વરસો દાદર કરે છે કિલોલ, વિના મુખે એમાં કોયલ બોલે ને મુદ્રા બોલે છે મોરે સુડલા સત બોલો. વિના વરસાદે વરસાદ વરસ્યો, જો કોઈ સદગુરુના નામનું સ્મરણ કરે તો એના ઉપર સદગુરુની કૃપાનો વરસાદ વરસે. જેમ વરસાદ વરસતા, વિના વરસાદે એટલે ગુરુ કૃપાનો વરસાદ, જો કોઈ સત્યનામનું સ્મરણ કરે તો એના પર ગુરુ કૃપાનો વરસાદ વરસે. ને જેમ વરસાદ વરસતા દેડકાઓ કેટલામ કિલકિલાટ કરવા માંડે છે ને. અમથા ઉનાળામાં ક્યાંય એક દેડકું જોવા ન મળે, પણ જેવો વરસાદ વરસે એટલે કોણ જાણે ક્યાંથી આવી જાય અને નોખી નોખી રાગ રાગીણીની અંદર એવા ગાન કરવા માંડે. આપને એમ થાય કે આને કાંઈક મજો આવ્યો છે, આને કાંઈક આનંદ આવ્યો છે. શેનાથી આનંદ આવ્યો? કે વરસાદ વરસ્યો એનાથી આવ્યો. તો જેમ મેડક નામ દેડકો વરસાદ વરસતા એનો આત્મા ખીલી ઉઠે છે, એમ ગુરુકૃપાનો વરસાદ વરસતા આપણું મનરૂપી મેડક અતિ પ્રફુલ્લિત થાય છે. કારણ કે જિંદગીમાં જે આનંદ નથી આવ્યો એ આનંદ ગુરુના ધ્યાનથી આવે, સતનામના સ્મરણથી આવે. મહાપુરુષોનો અનુભવ છે કે નામના ધ્યાનથી જે આનંદ પ્રાપ્ત થાય છે એ આનંદ કોઈ તમને પદાર્થમાંથી નહીં મળે. પદાર્થમાંથી મળતો આનંદ એક ક્ષણિક હોય છે, કેટલી વાર હોય? ક્ષણિક હોય છે. એ આનંદને મટી જતા વાર ન લાગે. આપણે બે દીથી આ પરિણામ કરતા હોય, ખરખા જુવાનિયા ભેળા થાય એટલે બટેટાવડાનો કાર્યક્રમ કરવો છે, એમાં આ પાળિયાદમાં ફલાણો કારીગર છે એના હાથના જ બનાવવા છે. આપણે હાઈ ક્લાસ પ્રોગ્રામ બનાવીએ, બધા જુવાનિયા ભેળા થયા ને બે ત્રણ દીથી આ પરિયાણ હાલતું હતું ને કારીગર નવરો થયો લગ્નમાંથી એટલે એને બોલાવ્યો ને જોઈ તે સામગ્રી બધી હાજર કરીને તમને કહું બટેટાવાળા બનાવ્યા ને બધાને બે ત્રણ દીથી આ ખાવાની દાઈ જતી. કેટલાય તો હવારના ભિખારી હતા, શું વધારે ખવાય એમ. કંઈ ખાવાની દાઈ જઈ માણાને ઓછી નથી, અને અટાણે તો ખાવાનો જમાનો આવ્યો છે. હમણાં બદામ વેચતા હતા એટલે મને મગજમાં આવ્યું, ગોહો હારી જોવાઈ જડતી નહોતી અને બદામની પ્રસાદી વેચાય. નકર અમારા જમાનામાં થયું બદામ, આ પહેલાંના જમાનામાં બદામ અમે નાના નાના હતા ને એમ થાય ક્યાંક બદામ ખાવા મળી જાય મજા આવે, પણ યારી પટારામાં પડી હોય આય થઈ ન આવે લ્યો. અને અટાણે બદામનો પ્રસાદ વેસાય એટલે ખાવાનો અટાણે જમાનો આવ્યો. ખાતા આવડે તો
એટલે કેટલાય હવારના ભૂખ્યા રહ્યા અને સાંજે પ્રોગ્રામ કર્યો ને પેટ ભરીને ખાધા, બહુ મજા આવી. પણ કારીગરે બનાવ્યા એવા, બહુ મજા આવી, બહુ મજા આવી. તો વધારે ખવાઈ ગયા, વધારે ખવાય એટલે શું થાય એ તમને બધાને ખબર જ હોય કે એનું પરિણામ શું આવે એ તો બધાને ખબર જ હોય. બંડી પેટમાં વીંટો આવવા બે ચાર જણાને. તો ખાધું એ આનંદ ઘડીક વાર, પછી દુખાવો ત્રણ દીર્યો, પછી દુખાવો ત્રણ દીર્યો. એટલે આ બધા પદાર્થોના આનંદ ક્ષણિક છે, અને સદગુરુના ભજનનો આનંદ છે ને એ અખંડ છે. ઓ ભાઈ, અખંડ છે. જે આનંદ જગતના કોઈ પદાર્થથી નથી મળતો એ આનંદ સદગુરુના ભજનથી મળે છે. એટલે કહે છે કે સોડલા સત બોલો, હે જિજ્ઞાસુ ભક્તજનો, ઈશ્વરનું સદગુરુના નામનું ભજન કરો. વિના વરસાદે વરસાદ વરસ્યો, આ ભજન કરતા એની કૃપાનો વરસાદ વરસે છે, કે જેના કૃપાના વરસાદથી એના સ્વરૂપનો અનુભવ થાય છે. જેમ વરસાદ વરસે એટલે પૃથ્વીની અંદર અંકુર ફૂટે ને. આપણે ક્યાંય પૃથ્વીમાં જગ્યા ખાલી ન ભાળીએ એટલા અંકુરો ફૂટી નીકળે. શું કામ ફૂટ્યા? કે વરસાદ વરસ્યો એટલે ફૂટ્યા. જ્યારે ગુરુકૃપાનો વરસાદ વરસે ત્યારે આત્મસ્વરૂપના અનુભવનું અંકુર ફૂટે. આત્મસ્વરૂપના અનુભવનો અંકુર ફૂટે એનો મનને આનંદ આવ્યો, એનો મનને આનંદ આવ્યો. હે, અને એના દર્શનનો જે આનંદ છે એનાથી અધિક કોઈ આનંદ નથી. મીરાબાઈએ ગાય નાખ્યું, મુખડું જોયું તારું, ત્યાંથી સર્વ જગ થયું છે ખારું. હવે ને મેલું ન્યારું રે, મોહન તારા મુખડાની માયા અમને. જ્યાંથી તારું મુખ જોયું ત્યાંથી જગત અમને ખારું થઈ ગયું. ખબર પડી કે જગતમાં કાંઈ નથી, જગતમાં કાંઈ નથી. જોવા જેવો તો તું એક જ છો, ને એને જોઈ લીધો એટલે જગતમાં કાંઈ જોવાપાણું જ ન રહ્યું. જગતમાં કાંઈ જોવાપાણું જ ન રહ્યું, કારણ કે બધો વિલાસ એમાંથી થયો છે. એટલો વિલાસ એમાંથી થયો છે પારબ્રહ્મ સ્વરૂપમાંથી, તો એમાં તો હું નહીં હોય વિચારો ને. એક પારબ્રહ્મ સ્વરૂપનું સ્ફુરણ ફૂટ્યું, કે એક હમ બહુ સ્વામી, આટલું સ્ફુરણ ફૂટ્યું તો આવી જગતની રચના થઈ, તો હજી એમાં તો હું નહીં હોય. હે, ઈ જે જોવા જેવું છે ને, ઈ સંતો જોવે છે ને, ઈ જોઈને જે આનંદ આવ્યો છે, આ પ્રકૃતિ જોવા જોતા જે આનંદ ન આવે એને જોતા આવે, એને જોતા આનંદ આવે. હે, વિના વરસાદે વરસાદ વરસ્યો, દાદર કરે છે કિલોલ, વિના મુખે કોયલ બોલે મધુરા બોલે છે. સુરતારૂપી કોયલ વિના મુખે આ ટંકા કરી રહી છે, ને નાદ બ્રહ્મના મોર, નાદ બ્રહ્મના મોર એવા મીઠા અવાજે બોલી રહ્યા છે. એક વખત જો કોઈ જીવ નાદ બ્રહ્મની વાનગી જરાક ચાખી જાય એટલે અનુભવી જાય, તો જીવ નિર્ભય બની જાય, જીવ નિર્ભય બની જાય. પછી નાદ બ્રહ્મની વાનગી જેમ રાગ રાગીણી જુદી જુદી છે, એમ નાદ બ્રહ્મની પણ રાગ રાગીણી અનેક પ્રકારે કુદરત મહારાજની કળાથી થઈ રહેલી છે. કોઈ કે મોર બોલ્યા એવું સંભળાણું, કોઈ કે કોયલ બોલી એવું સંભળાણું, કોઈ કે સિતાર બાજે એવું સંભળાણું, કોઈ કે ઢોલ વાગે એવું સંભળાણું, કોઈ કે ખંજર વાગે એવું સંભળાણું, કોઈ કે વીણા વાગે એવું સંભળાણું, કોઈ કે તાલ મૃગંદ ભેરી વાગે એવું સંભળાણું. જુદી જુદી પ્રકારના વાજા વાજિંત્રો નાદબ્રહ્મના સંભળાણા, પણ એ નાદબ્રહ્મ એ મોક્ષની વધાય સંતો કહે છે. હું કહે મોક્ષની વધાય? આપને કોઈ પ્રશ્ન કરે, ભલે તર્કથી કરે કે શ્રદ્ધાથી કરે, બે રીતે પ્રશ્ન થાય. એક તર્કથી થાય અને કોઈ શ્રદ્ધાથી પૂછે કે ભાઈ તમે આટલા બધા લોકો કેટલા સમયથી સત્સંગમાં આવો જાઓ, તમારા સંતોને સેવો અને ભજન ને ભક્તિ ભક્તિ કરો છો, તો તમે આટલા સમયથી જાવશો તમારો મોક્ષ થઈ ગયો, કાંઈ એની પહોંચ મળી? તો સામાન્ય સમજણનો હોય એવો માણસ કે સાધક ગભરાઈ જાય કે વાત સાચી, હો આપણે 15 વર્ષ ત્યાં ભજનમાં જાય હજી કાંઈ પહોંચ ન મળી. પોઈન્ટ મળે એ જ સાચું ને, બાકી તો મનમાં મનમાં સમાધાન કરી લેવાનું, એની ક્યાંય પોઈન્ટ આવે?
કે ભાઈ દાખલા તરીકે છોકરાના લગ્ન હતા ને આપણે રાંધણમાંના લોટા તેડ્યા, પૂગી ગયા એની પોઈશ આવે કે ભૂવો આવે, અને લંગડી ખૂદીને એમ કે પૂગી ગયા તો આપણે માની પૂગી ગયા, પણ કાંઈક પ્રમાણ તો ઈબા નહીં જોઈશી તઈ આપને સંતોષ થાય ને. સંતોષ કઈ થાય કે ભૂવો લંગડી ખૂંદીને એમ કે પૂગી ગયા, પૂગી ગયા હોય એને રાંધલમાં આવ્યા હોય કે પછી એના ઘરના આવ્યા હોય, જે આવ્યા હોય એની હૈરમાં, પણ એ કે આપણે જ માની લેવું, હે એ તો આપણે માની લેવું. પણ કાંઈક પોઈશ હોય તો માણાને સંતોષ થાય ને. તો કોઈ એમ પૂછે કે તમને પોઈશ મળી, તમારો મોક્ષ થયો એની પોઈશ મળી, તો પોઈશ એ છે કે જે તમને નાદ બ્રહ્મનો અનુભવ થયો એ પોઈશ છે, એ પોઈશ છે. એનાથી જીવ નિર્ભય બની જાય છે, એનાથી જીવ નિર્ભય બની જાય છે, અને એનાથી વિશેષ મનને આનંદ આવ્યો કે પોઈશ મળી ગઈ ને. વિના વરસાદે વરસાદ વરસ્યો દાદર કરે છે કિલોળ, ગુરુકૃપાનો વરસાદ વરસતા અનુભવનો ઉદય થતા નાદ બ્રહ્મની પોઈશ મળી એટલે મન અતિ આનંદમાં આવી ગયું કે મારા ગુરુની મારા ઉપર દયા થઈ. અને આટલા વર્ષો પછી જે હું કાંઈ સેવા સુસુપા કરતો હતો, ભજન સમરણ કરતો હતો, એની મારા ગુરુની દયાથી મને પોઈશ મળી ગઈ, પછી એનો કેટલો આનંદ આવે, આનંદ આવે ને. અને પછી તો એની ઉલટમાં મહાપુરુષોને કાંઈ ઉદ્ગારો અંતરના અનુભવના નીકળાય ગાઈ નાખ્યા ને કે આજ આનંદ મોહે આયા, સદગુરુએ ભીતર ભેદ બતાયા, મોહે આજ આનંદ આયા, આજ આનંદ મોહે આયા, ક્રિયા કરાવા કશું ભી નાહી, સેજ મેં પિયુ જી કો પાયા, મોહે આજ આનંદ અદ્ભુત આયા. કેવા અદ્ભુત આનંદ, કે જેનું વિશેષ મુખેથી વર્ણન ન થઈ શકે એવો આનંદ આવ્યો, એવો આનંદ આવ્યો. જો સુખ મુકશે કયો ન જાય, નિરખે પરમ પદ પાઈ, જીવ શિવ એકી હો જાય, ઓર સોટમ તુ સબ તજા, દેખી લે આ સુન મંડળની મજા. આ પોઈશ મળી એટલે મનને આનંદ આવ્યો. વિના વરસાદે વરસાદ વરસ્યો દાદર કરે કિલોલ, વિના મુખે કોયલ બોલે અને મધુરા બોલે છે, મોરે સુડલા સત બોલો, સત બોલો તમને ગોરા પીરાની છે, આણે સુડલા સત બોલો. આવડા મોર બોલે તો આપને મજા આવે છે ને, હે, કારણ કે એની ગળક એવી છે, એનો સૂર મીઠો છે, એટલે આ મોર બોલે તો આપને આનંદ આવે. અને કાગડા બોલે તો નથી આવતો આનંદ, કરી એ બોલે જ છે ને, કાગડા બોલે જ છે, હે, કાયબરૂય બોલે, કલબલ કરે છે, લલડાય લલલ કરે, પણ એમાં તમને મજા નહીં આવે. પણ આવા જ્યારે જેના સુર મીઠા છે, એ કોયલ બોલશે, મોર બોલશે, તો તમને આનંદ આવશે, પોપટ બોલશે તો તમને આનંદ આવશે. એમ આપણા મનની અંદર જે બીજા કલબલાટ થાય છે ને, એને લઈને મજા નથી આવતી, પણ એકવાર નાદ બ્રહ્મના મોરની એકવાર ગળક સંભળાઈ ગઈ, એનાથી આનંદ આવશે. અને આ નાદ આ મોર બોલે ને એટલે ઓલો બધો કલબલાટ બંધ થઈ જાય, ઓલો બધો કલબલાટ કલ્પનાનો બંધ થઈ જાય. આમાં તો મોર બોલે તો અરે કાયબરૂ બોલતી હોય ને કાગડા બોલતા હોય, આમાં એવું નહીં, આમાં મોર બોલ્યો એટલે બીજો કલબલાટ બંધ, બીજો ખલબલાટ બંધ, બીજી બધી કલ્પના બંધ. એકવાર મોરનો ગળક થઈ જવી જોઈએ, એટલે એકવાર નાદ બ્રહ્મની લિજત આવી ગઈ એટલે બીજી બધી કલ્પનાના ઘાટ બંધ થઈ જાય. વિના મુખે કોયલ બોલે, મધુરા બોલે છે, મોરે સુડલા સત બોલો, સત બોલો તમને ગોરા પીરાની છે, આણે સુડલા સત બોલો. વિના વાદળ વીજળી ચમકી, રેણીમાં પ્રગટા ભાણ, વાદળ વિનાની વીજળી ચમકી. આ વીજળી આકાશમાં ગમે ત્યાં વાદળ હોય તો જ વીજળી થાય, નકર થાય નહીં. આખી આગી સ્થિતિ જ માં ક્યાંય વીજળી થતી હોય તો વૃદ્ધ માણસો એમ કે ત્યાં ક્યાં ખડા છે તો વીજળી થતી હોય, થોડીક વાર પછી વાદળની ખડા પણ દેખાય. ખડા એટલે વાદળ હોય તો જ આ વીજળી થાય, આકાશમાં વાદળ ન હોય તો વીજળી થાય
નહીં. અને આમાં ઉલટું છે કે જઈ વાદળ મટે તઈ વીજળી થાય. વિના વાદળ વીજ કરે સમકારા, બ્રહ્માના વાદળ મટે તઈ અનુભવની વીજ સમકે, તઈ અનુભવની વીજ સમકે. વિના વાદળ વીજળી ચમકી રેણીમાં પ્રગટ્યા ભાણ, જે આ રેણીમાં રહ્યા એને અનુભવના ભાણનો ઉદય થયો. રેણીમાં પ્રગટ્યા ભાણ એટલે રાતમાં દી ઉઈ ગયો એમ નહીં. જે જીવણ બાપાએ ગાયું કે વણ અખરે અખર, વણ લીએ લી, જીવણને જ્યારે ભીમ ભેટા થઈ રાતમાં ઉગી ગયો દી. હવે જો ઘોઘાવદરમાં રાતમાં દી ઉગ્યો તો તે દી ઘોઘાવદર એલા આંધળું હતું. હે, જીવણ બાપાના પગ બધાય ન પકડી લે. પણ રેણીમાં પ્રગટા ભાણ જે ગુરુની રેણીમાં રહી ગયા ને ન્યા અનુભવના ભાણનો ઉદય થાય. જે ગુરુની રેણીમાં રહ્યા, ગુરુની મર્યાદામાં રહ્યા, ન્યા અનુભવનો ઉદય થાય છે. તો ગુરુએ આપને રેણી શું બતાવી છે? આપને સદગુરુ મળ્યા, સદધર્મનો ઉપદેશ કર્યો, તો આપને રેણી કરણી તો બતાવી કાંઈ. હું રેણી બતાવી કે હવારમાં ઉઠીને નાઈ લઈ જાઓ એમ કીધું, આવું તિલક કરી લઈ જાઓ એમ કીધું, આપણી આ પ્રકારની માળા છે આને તમારે કાયમ ધારણ કરી રાખવી એમ કીધું, હવે ગુરુ કર્યા પછી તમારે આવા જ વસ્ત્રો પહેરાય એમ કીધું, હે એવું કાંઈ કીધું, રસોઈ કરીને નાઈ લેવું એવું કાંઈ કીધું. તો રેણી આપને હું બતાવી આપણા ગુરુએ? કંઈક રેણી તો બતાવી જ છે ને, તો શું બતાવી? કઈ રેણી બતાવી? કે ગમે એવા સમયની અંદર સદગુરુના નામથી તારી વૃત્તિને આગા પાછી ન થવા દે તો આ રેણી બતાવી. સ્મરણ કરવાની આપને રેણી બતાવી. કઈ બતાવી? સ્મરણ કરવાની રેણી બતાવી. અને આ રેણીમાં જ અનુભવના ભાણનો ઉદય થાય છે. આ વર્તમાન આ રેણી આપને આપણા સદગુરુએ બતાવી કે કાયમને માટે નામના ધ્યાનમાં, નામના સ્મરણમાં કાયમને માટે તમારી વૃત્તિને રાખજો. મન પવનની સુરતી વર્તી અને કોઈ ઘેરી ગગન ઘર લાવો સંતો તો અમર પદ પાવો. આ સદગુરુએ દયા કરીને આપને રેણી બતાવી છે. આ રેણીમાં જે રહ્યા, નામના ધ્યાનમાં જે રહ્યા, એના ઘટની અંદર અનુભવનો ઉદય થયો. ગુરુની રેણી અગમ અપારા, તાઘર ઉઈ ગયા સૂર, એ ઘટની અંદર અનુભવના સૂર્યનો ઉદય થયો. તાઘર ઉઈ ગયા સૂર, વિના વાદળ એક વીજળી શમકે રેણીમાં પ્રગટ્યા ભાણ, પડી જાય બુંદ જો ગુરુચરણમાં તો એનું 125 કરોડનું મૂલ. પડી જાય બુંદ ગુરુચરણમાં તો એનું 125 કરોડનું મૂલ. બુંદ એટલે આપણા મન ભાવે છે ત્યાં સુધી આપણે બુંદ રૂપે છીએ. પણ આ બુંદને ચેતન શાયરની અંદર સમાવી દેવું છે. ગુરુ સ્વરૂપમાં સમાવી દેવું. સાદી ભાષામાં કહી તો આપણે જીવ ભાવે આપણે બુંદ છીએ અને સદગુરુ બ્રહ્મ શાયર છે. સદગુરુ બ્રહ્મ શાયર છે. આ બ્રહ્મ શાયરમાં આપણા બિંદુને સમાવી દેવું છે. અને બ્રહ્મ શાયરમાં બિંદુને સમાવવાની તરકીબ શ્વાસોશ્વાસનું ધ્યાન એ સ્મરણ સદગુરુએ આપ્યું છે. આ બિંદુને શાયરમાં સમાવવાની રીત છે. બિંદુને શાયરમાં સમાવવાની રીત છે. બિંદુ છે એની કેટલી કિંમત, અને એ બિંદુ શાયરમાં સમાય તો શાયરની કેટલી કિંમત. આ તો 125 કરોડનું મૂલ કીધું, પણ બિંદુ સાયરમાં હમાય ને તો એનું મૂલ જ ન આંકી શકાય. આંકી શકાય? એ અમૂલ્ય બની ગયું. એ બુંદ અમૂલ્ય બની ગયું. એટલે જગત દ્રષ્ટિએ તમે જુઓ, જે માણસ ભક્તિ કરવા તૈયાર થાય એની સાપ ભગતની પડે, પછી ભગતની ઘરમાંય કિંમત નહીં. હા, ભગતની ગામમાં તો નહીં જ, પણ ઘરમાંય કિંમત નહીં. પછી ઘરના સભ્યો કે અમારે ભગત માણા, એ લગ્ન ભગનમાં ભગતને ન મોકલાય કે ભગતને દાડામાં, દાડામાં ભગતને જવા દે. ભગતને લગ્નમાં ને એમાં કાંઈ ખબર ન પડે ભાઈ, વ્યવહારમાં ભગત ન સમજે. ભગતની ઘરમાંય કિંમત નહીં. એટલે જો કાસો પોસો ભગત હોય તો એને એમ થાય ખારી આપણી કાંઈ કિંમત નહીં લે.
ભગવાનનું ભજન કરી ડાયા ડમરા થઈને રહીને આપણી કોઈ કિંમત ન કરે એ કાસો પોસો ભગત કહેવાય એવું વિચારે. પાકો ભગત હોય એને ખબર પડે કે હવે ભાઈડો અમૂલ્ય બન્યો, આપણી કિંમત કોણ કરી શકતો હતો. અને વાત સાચી છે, નમૂલ્ય એટલે અમૂલ્ય બની ગયો, પછી એની કિંમત જ ન આંકાય એટલે બિચારા કેવી રીતે કિંમત આંકે. પણ કાસો પોસો ભગત હોય ને એને ખોટું લાગી જાય કે લે હવે આપણી કોઈ કિંમત, અરે તું અમૂલ્ય બનતો જાશો, હવે તું અમૂલ્ય બનતો જાશો, કારણ કે ગુરુની નજરમાં આવી ગયો. હવે તું ગુરુની નજરમાં આવી ગયો. સે અમી મય આખડી સદગુરુ સતાર સરકાર કહે, સે અમી મય આખડી સતાર સદગુરુ સરકારની, એની નજરોમાં હવે હું મંજૂર થતો જાઉં છું. સદગુરુની આંખમાં તું મંજૂર થતો જાશો, સદગુરુની દ્રષ્ટિમાં આવતો જાશો, એમ અમૂલ્ય બનતો જાશો. ખોટું લગાડમાં તારી કિંમત થાય છે, પણ હજી પાકો અમૂલ્ય બની જાય ને પછી કિંમત થાય. પાકો અમૂલ્ય બની જાય પછી કિંમત થાય. પહેલી દ્રષ્ટિએ ભગતની કિંમત નહોતી, પણ પછી જગતમાં કિંમત રહી કે નહીં, કુટુંબમાં કોઈ નહોતા ગણતા એમ ન સંભારે, પછી બાબાના બાબાને બધા વહી ગયા, પણ જે કુળમાં જે ઘરમાં જે કુટુંબમાં જે ભક્ત થઈ ગયો હોય, વર્ષો પછી એ ભગતની કાયમ યાદી રહે છે. જે ભગતને ગણતા નહોતા એના કોઈના નામ નિશાન ખરા, હોશિયાર આઈટમ ડાયા ડમરાય એના કોઈના નામ નિશાન ખરા, ને ગણતરી ન હોય એની કાયમ કિંમત, ને કાયમ એના નામની યાદી છે ને જગતમાં, શેક નથી, કાયમ એના નામની યાદી પછી રહે છે ને. હે, જે નિંદા કરતા હોય, ઈર્ષા ન દેખાય કરતા હોય, ઈવડા એ શ્રીફળ પડો લઈને થાય, અરે ભગતની માનતા કરીને મારું માથું ઉતરી ગયું, માથું ઉતરી ગયું. હું આ તો લક્ષો રાશિને ફેરો ઉતરી જાય જો હરખો સમજી ગયો હોત તો, માથું તારું આઈ રહ્યું, જો હરખો સમજી ગયો તો સોરાશીને ફેરો ઉતરી જાય, ન ઉતરી જાય. સંતોને સેવા તો સોરાશી ન મટી જાય, અને મટી નથી ગઈ કેટલાય નહીં, મટી ગઈ છે. પણ આ તો એના શરણે જેણે શીશ નમાવ્યા એનું કામ થઈ ગયું, એનું કામ થઈ ગયું. એટલે પડી જાય બુંદ જો ગુરુચરણમાં તો એનું 125 કરોડનું મૂલ. મન બંધ બુંદ રૂપે જુદું પડ્યું છે એ બ્રહ્મસાયરમાં જો સમાય જાય તો એનું મૂલ જ ન આંકી શકાય એવું અમૂલ્ય બની જાય. એવું બ્રહ્મસાયરમાં બિંદુ સમાવો પછી નહીં એને કિનારો. બ્રહ્મસાયર નિજાનંદે ભર્યો ઉડે સોળવો પારો. હે વાલા, તમે આવી વિદ્યાને પામો જે ટાળે અવિદ્યાના વિકારો. વાલા, તમે આવી વિદ્યાને પામો. વિના વાદળ વીજળી સમકે રેણીમાં પ્રગટ્યા ભાણ. વિના બોમે કણહણ પાયકા એને વેડે કોઈ સતુર સુજાણ. એટલે આ કણ તો ભૂમિ હોય તો પાકે, અને આ કહે છે ભૂમિ વિનાના કણ પાક્યા. ભૂમિ વિનાના, પૃથ્વી હોય તો એમાં બીજક ઉગે, પૃથ્વી વગર બીજક ઉગે ખરું, ઉગે ખરું. પણ આશાની કોઈ ભૂમિકા ન હોય ને ત્યારે અનુભવનો ઉદય થાય. આશાની કોઈ ભૂમિકા નહીં. સદગુરુનું ભજન કરવું તો નિષ્કામ ભાવથી કરવું, સકામ ભાવથી જો ભજન કરો તો એનું તમે મનનું ધાર્યું તમને ફળ મળે, અને નિષ્કામ ભાવથી ભજન કરો તો મોક્ષ મળે. આટલી વાત યાદ રાખજો. સકામ ભાવનાથી ભજન કરશો તો એનું કુદરત તમને ફળ આપશે, મોક્ષ નહીં. સકામ ભાવનાથી સદગુરુનું ભજન કરતા એનું ફળ મળે, અને નિષ્કામ ભાવથી ભજન કરતા મોક્ષ મળે. આટલી વાત દરેક સાધકે યાદ રાખવી. મોક્ષ જોતો હોય તો આશાની કોઈ ભૂમિકા નહીં રાખતા. આશા રાખીને ભજન કરવું નહીં, પણ જાજે ભાગે એવું થાય છે કંઈક આશા રાખીને આપણે ભજન કરીએ છીએ, એટલે આપણી ભાવના પ્રમાણેનું ફળ મળી જાય છે. અને ફળ મળી જતા ઘણી વખત સાધક ભૂલા પણ પડી જાય છે કે મેં સદગુરુની પ્રાર્થના કરી, અને થોડુંક સમરણમાં ધ્યાન દીધું, ખોટું નહીં, પણ ખરેખર હાજરા હાજુર છે એ તો જાણે નક્કી થયું. ક્યાંય હરખું નહોતું આવતું, પણ અટાણે 2 શક 12 ને 3 શક 18 થઈ ગઈ.
લ્યો ફાવી ગયા આપણે બધી રીતે આનંદ. એ પહેરવા લુગડું નહોતું, હમણાં છોકરાએ 15 લાખની ગાડી લીધી લ્યો, પણ આ સંપત્તિ થતા પછી કેટલાય ગુરુ ભૂલાઈ ગયા છો. ફળ મળ્યું ને એટલે વાર્તા પૂરી થઈ ગઈ. સકામ ભાવનાથી ભજન કરો તો એનું ફળ મળે, અને નિષ્કામ ભાવથી ભજન કરો તો મોક્ષ મળે, તો મોક્ષ મળે. મોક્ષ પ્રતીતિ જોતી હોય તો આશાની કોઈ ભૂમિકા નહીં, કોઈ ભૂમિકા નહીં. વિના ભોમે કણહણ પાક્યા એને વેડે કોઈ સતુર સુજાણ. મોક્ષરૂપી ફળ જ્યારે આશાની કોઈ ભૂમિકા ન હોય ત્યારે પાકે છે. નિષ્કામ ભાવથી ભજન કરવું, જ્યાં સુધી ભાવના સકામ છે ત્યાં સુધી ધ્યાન સિદ્ધ નહીં થાય. સંદેશો સદગુરુ દેવનો, જ્યાં સુધી સકામ ભાવના છે ત્યાં સુધી ધ્યાનની સિદ્ધિ નહીં થાય. વિના ભોમે કણહણ પાક્યા એને વેડે કોઈ સતુર સુજાણ. એ સુડલા સતબોલો, સતબોલો તમને ગોરા પીરાની છે આણ સુડલા સતબોલો. વિના વાદળ વીજળી સમકી રેણીમાં પ્રગટ્યા ભાણ, પડી જાય બુંદ જો ગુરુ ચરણમાં તો એનું 125 કરોડનું મૂલ. તો જે સદગુરુની રેણી માર્યા, સદગુરુની મર્યાદા માર્યા, એને આ લાભ થયો છે. આ સમસાભેદમાં જે કોઈ સમજે, તો એક શાન ની શાન હોય ને મહાપુરુષોની, પણ એ શાનને જે સમજી ગયા. ગંગા સતીબાઈએ કીધું, શાનમાં શાન ગુરુજીની કહું બાનબાઈ, જે શાન સમજતા ઉપજે આનંદના ઓઘ, સિદ્ધ અનુભવ જેના ઉરમાં પ્રગટે એને મટી જાય ગંગા સતી કે માયા નોઈ શોભ. શાનમાં શાન એક ગુરુજીની કહું, એક લગાર એક શાનમાં શાન જે સમજી ગયા. સદગુરુએ અમને શાન બતાવી, શાનમાં શાન મિલાવો, કાયારૂપી કોટ કિલ્લામાંથી તમારો નક્કી થાહે નિસ્તારો. અમે સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો ચાહે તો ઉગારો. જો શાનમાં શાન મિલાવો તો કાયારૂપી કોટમાંથી જીવદશાના દેહાધ્યાસની ગ્રંથિમાંથી તમારી મુક્તિ થાય, અને દેહાધ્યાસની ગ્રંથિમાંથી મુક્તિ થઈ એટલે તમારી 84માંથી મુક્તિ થઈ ગઈ, થઈ ગઈ. સદગુરુ એ શાન બતાવી, શાનમાં શાન મિલાવો, કાયારૂપી કોટ કિલ્લામાંથી તમારો નક્કી થાય નિસ્તારો. નક્કી નિસ્તારો થાય એવી પ્રતીતિની વાત, લગભગ આમ થવું જોઈએ એવી અટકળવાતી વાળી મહાપુરુષોની વાતો નથી. કેટલી શોખ હોય તો તમે જો અનુભવ વાણીના પ્રકાશ કેવા પડે છે, એની મીઠાશ કેટલી છે, એનો આનંદ કેટલો છે. હે, શાનમાં શાન મિલાવો, તો એક સમસાભેદ છે. શાનની શાન જેને સમજાઈ ગઈ, તો મહાપુરુષો સંતો ભજનવાણીની અંદર, શબદ સાખીની અંદર, જ્ઞાન ધ્યાનની વાતોની અંદર એક શાનની શાન જ કરી દે છે, અને વાતથી વાતની વાતમાંથી ભવબંધન છોડાવી દે છે, છોડાવી દે છે. હે, ઘણા વર્ષો પહેલાં એક વકીલે પૂછ્યો દાદાશ્રીને પ્રશ્ન કર્યો, બાપા આ બધી વાતો જ કે આમાં બીજું કંઈ, વાતથી જ ભવબંધન છૂટી જાય, ખાલી વાતો જ? એટલે દાદાએ કીધું, તમે તો વકીલ છો, તમે આસિલનો કેસ લડવા જાઓ કોર્ટમાં, કેસ લડવા જાય ને વકીલ, તો તમે આસિલ માટે કેસ લડવા જાઓ તો એ ધાર્યું ભાલું તલવાર હું લઈને લડવા જાઓ? એટલે એમાં એમાં કાંઈ તાર ધાર્યું ને ભાલું તલવાર જોઈ કે તો શેનાથી તમે લડો? તમે કહો છો ને કેસ લડવા જાઓ તો લડો શેનાથી? અરે કાયદાથી. એટલે કાયદો એટલે શું? તમે ન્યાયાધીશ આરે શું કરો? કાયદાથી વાત કરો કરો એટલે કાયદો એટલે તમે શું કરો? ન્યાયાધીશ આરે કે ન્યાયાધીશ આરે કાયદાની વાત કરીએ. લે, કાયદાની વાત કરીને તમે ગુનો કર્યો હોય તો હાંસિલને નિર્દોષ છોડાવી દો કા? કાયદાથી છોડાવી દઈ વાત. એટલે તમે ન્યાયાધીશ આરે વાત જ કરો ને કે હા વાત જ કરીએ, અને વાત કરો ને એવડું છૂટી જાય કા? છૂટી જાય કે બસ અમે એમ જ છોડાવીએ છીએ? તમે આઈના વકીલ છો ને સંતો છે એ કુદરતના વકીલ છે. આ એક વાતની વાત થોડી સમજાઈ જાય ને સદગુરુના ઘરની. હે, સદગુરુના ઘરની એક વાતની વાત થોડી સમજાઈ જાય ને.
તો બહુ બંધનમાંથી જીવ છૂટી જાય, પણ થોડીક શાન સમજાઈ જવી જોઈએ. પણ ગમે એવા બુદ્ધિના ખા હોય તો આ શાન જેને શ્રદ્ધા હોય ને એને સમજાય છે. ઓ ભાઈ, તર્ક બુદ્ધિથી શાન સમજાઈ જાય એવું નથી, આ શાન શ્રદ્ધાથી સમજાય, વિશ્વાસથી સમજાય, ભાવથી સમજાય. આ તર્ક અને બુદ્ધિથી આ શાન સમજાતી નથી. આપણી ગમે એટલી તીવ્ર બુદ્ધિ હોય, બુદ્ધિવાદથી આ શાન સમજાતી નથી, શ્રદ્ધાથી સમજાય છે. નાભા ભગતિયા જેણે 252 ભક્તોની ભક્તમાળ લખી છે. કેટલા? 252 ભક્તોની ભક્તમાળ લખી છે. એ નાભા ભગત એવા પ્રતાપી પુરુષ થયા. ને એનો ઇતિહાસ એમ કે છે કે એકદમ પોતે નિષ્કામ ભક્ત હતા, કેવળ ભજનમય જેનું જીવન હતું. પણ એના ઉપર કુદરતની એટલી દયા હતી, ચોમાસું આવે એટલે ભગવાન એની ઝૂંપડીને આવીને સાજ સજી જાય. આવો આવો ભક્ત માણસ, પોતે કાંઈ ફિકર ન કરે, ભગવાન આવીને એની ઝૂંપડીની સાજ સજી જાય. આ વાત ધીમે ધીમે બહાર પડી ગઈ, લોકોને ખબર પડી કે આની ઝૂંપડી ભગવાન આવીને સાજ સજી જાય છે. ભક્ત મંડળ રોજ 2-5 ભાઈઓ સત્સંગમાં બેહે ને એક ભગતના ખાસ કરીને મિત્ર ત્રિકમ શેઠ વેપારી એટલે કરિયાણાની દુકાન, ત્યાં ભગતની બેઠક અને 2-5 સત્સંગી બેઠા હોય ને ગ્રાહક બરાગ ન હોય ત્યારે સત્સંગની વાતો હાલતી હોય. એમાં ભગત એક દી ગેરહાજર અને ત્રિકમ શેઠે બીજું જે ભક્ત મંડળ બેઠું તો એને પૂછ્યું કે આ બધી વાતો આપણે કરીએ, પણ અટાણે વર્તમાનમાં કોઈને ભગવાન મળ્યા હોય એવો ખરો? અટાણે વર્તમાનમાં કોઈને ભગવાન મળ્યા હોય એવો ખરો? એવો કોઈ ખરો? એટલે ઓલા બધા ભગત મંડળ કે તમારે નાભા ભગત જેવા મિત્ર અને શેઠ તમે આવું બોલો? એટલે મિત્ર એટલે ભગત આ રે, મારે ભાવ છે, પ્રેમ છે, અમે અળી મળીને રહીએ, એમાં બીજું હું? બીજું નહીં, ભગતની સાપરી સવા દર વર્ષે ભગવાન આવે સાક્ષાત. હું વાત કરો કે આ એની સાપરી ભગવાન સવી જાય છે? હા સવી જાય છે, આખું ગામને ખબર છે, તમને જ નથી. હું વાત છે કે આ આખા ગામને ખબર છે, માનાહામ ખાવા કોઈ હજી દર્શને નથી ગયો, ખબર છે, પણ દર્શને અટાણું તે હજી કોઈ ગયો નથી. તો ભગત મનનો મેલો તો કહેવાય. અમારે બેયને અંગત વાત થતી હોય, મારા ઘરની ગમે એવી એવી વાત હોય તો હું ભગતને કહું, અમે બે મહિના બાંધા હોય તો હું ભગતને કહું. લ્યો ને ભગતને અહીંયા ભગવાન એની સાપરી સૌ આવે ને મને કહે નહીં, અને એમાં ભગતભાઈ માલ લેવા આવ્યા. ને શેઠને કે ભાઈ ઉતાવળ છે ને મહેમાન આવ્યા છે ને જલ્દી આટલું આટલું જોખી દો. ને ભગત શેઠે કર્યો સણકો કે બેહો દેવાય છે. અને એમ થયું કે આટલા વર્ષનો સંબંધ ને ઘડીક માન હું બગડી ગયું. આજ કોઈ દી નહીં સણકો કર્યો ન કર, ગમે એટલી ગરાગી હોય તો ભગતને પહેલા જોખી દે. ગ્રાહકને સમજાવીને ભગતને કે બેહો કે ભાઈ આજ એમ કેમ કરશો, શેઠ કરે નહીં તે હું કરેલા, મારા ઘરની ગમે એવી ઊંડી વાત તને કરી દીધી, તારાથી મેં કાંઈ ચોરી રાખી, આમ બે માણા બાંધા હોય તે એ તને કીધું, અને તારી એલા ભગવાન સાપરી સૌ આવે ને મને કહે નહીં કે તને મેં કાંઈ વાંધો છે, મને ભગવાનના દર્શન થાય એમાં તારું કાંઈ ગહાઈ જાય, તને કાંઈ મુશ્કેલી પડે? કે ભાઈ મુશ્કેલી ન પડે, પણ જો હું તમારી દુકાને માલ લેવા આવું, જેટલું માગું એટલું તમે જોખી દો ને કે તો એટલું જ દેવાય ને? કે તા આ અમારી દુકાનનો માલ તમે કોઈથી માગ્યો? અને અમારે મર્યાદા છે, માગ્યા વગર પૂછ્યા વગર કહેવાય નહીં એવી મર્યાદા છે, પૂછ્યા વગર કહેવાય નહીં એવી મર્યાદા છે. તમે પૂછ્યું નથી એટલે મેં કીધું નથી. એ પણ હવે તો કહું છું ને, હવે તો કહું છું ને, આજ ખેલે તારે ત્યાં સાપરી સવા ભગવાન આવે એટલે મને દર્શન વગર નો રાખતો નહીં. કે જો વાત એવી છે,
ભગવાન આવે છે, સાપરી સવિયે જાય છે, આખા ગામની ખબર છે, બધી વાત સાચી. પણ મારાથી એમ ન કહેવાય કે આ ભગવાન રિયાન દર્શન કરી લ્યો, મારે આંગળી ન ચિંધાય, મારે એવી મર્યાદા છે. હું તને શાન કરું કે તારા દર્શન કરવા હોય તો આ ભગવાન છે, ને શાનમાં તું હમજ તો થાય, નગર પછી મને કહેતો નહીં. શાન કરીશ મારી ફરજ પ્રમાણે, પણ શાનમાં તું સમજતો થાય, નકર પછી હું પછી મારો વાંક નહીં કાઢતો. કે એ અમે વાણિયા ભાઈ અડધું ગયો નાખું સમજી, કે એ વેપારમાં ભક્તિમાં નહીં. અડધું ગયો નાખું સમજો એ વેપારમાં ભક્તિમાં નહીં. તમે બુદ્ધિશાળા હા સાચા, પણ વેપારમાં હા એ વેપારમાં. પણ તું કહીને કે આ કરું ને છાન કરું. બરાબર જેઠ મહિનો આવ્યો ને જેઠ મહિનાની ગળાહાંદ ને ભગવાન આવ્યા ભાઈ, માથે પાઈનનો ભારો અને પૂળા વારેલા તૈયાર, દેશી સોયણો પહેરેલો, સીલબંધ કડ્યું, ગરમી થઈ કડ્યું કાઢીને કડે બાંધેલું અને ભારો નાખ્યો ભાઈ ફળીમાં હો, અને ચડી ગયા સાપરી ઉપર. જો આજ પૂરા વાળીને તૈયાર લઈ આવ્યો છો, જટમેન્ટ દેવા એટલે સાપરી સવી દઉં. કે ભગવાન તમે જઈ આવો તે આટલી જ ઉતાવળ? કે ઉતાવળ ન હોય કઈ, તું એકસો, તું એકસો, તારે અમે એક પણ અમારે. અને કેટલાયનું ધ્યાન રાખવાનું, ઉતાવળ તો ભાઈ કાયમ રહે, કોઈ ખોટું લગાડવું નહીં, ઉતાવળ તો રહે જ, ખોટું ન લગાડવું. પણ ભગવાન કાંઈક પાણી બાણી ચા પાણી એ બધું રેડી જ છે, ચા પાણી જો હાલે જ છે, પીવો પી લે. આ ઉતાવળ આવ્યા અને ઓલા શેઠ ને વચન દેવાઈ ગયું, હરો ઠેડમેડ થઈ જાહે, એકાદો પૂળો દે ને વળી ડોકું કાઢે. પણ મોકો થયો સવારમાં શેઠને ગરાગી જામી ભાઈ, ખરેખરી ગીના ને ગોળના ને ગાડા આવી ગયા. શેઠને બરાબર સંડાસ પાણી જવાનું થયું, એટલે વિચાર કર્યો કે આજ ગરાગી બહુ છે, છેટું નથી જવું, ભગતની સાપરી આડો આમ વયો જાઉં. એટલે હવારના પોરમાં હાથમાં પાણીનો લોટો, કાસડીનો શેડો હાથમાં રહી ગયો, ને રફ 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 આવે. અને એણે એક પૂરો દઈને ડોકું કાઢ્યું, ને ભગત ત્રિકમ શેઠ દેખાણો ભાઈ, માળો ભાગશાળી છે લે, આમનો જ આવે છે, કાંઈક આનું ખાતું હોય કોને ખબર. એટલે અંદર ગયા, તાતો ત્રિકમ શેઠ ખડકી આવી ગયા, કે ભગત ઓલી વાત કે પણ તારી વાટ જોઉં છું ભાઈ. ત્યાં ભગવાને કીધું કે લા એ તું ભાઈ કેમ આજ ઘડીક બારો જાશો ને અંદર આવીશો ને મને પૂળા દેવા માંડીને ખોટી થાવ છું. એટલે એણે પૂળો રાખ્યો હાથમાં, ત્રિકમ શેઠ સામે જોયું, કે એ ત્રિકમ શેઠ મારી વાત સાંભળ, કે પ્રહલાદ કારણ પોતે પધાર્યા તા, પાની નહોતી ધરી પાસી, થંભ ધગાવીને તરત ઠાર્યો, એણે કઈ વાત રાખી છે કાશી. હે ત્રિકમ શેઠ સતુર હોય તો શેત જે ગણનો જાણે, ગોવિંદો આ એનો એ પુરોય દઈ દીધો ને ભગવાન દેખાડી દીધો. વાહ વાહ ભક્તા, તને સરસ્વતી સાય છે હો, જઈ મળા મળી તો આમ રેડાટ સબદ ને સાખી, બાકી સરસ્વતીની તને સાધના સફળ થઈ છે. પણ મારે ઘીના ગાડા, ગળના ગાડા, હવે મારે ઉતાવળ છે, કળશે જવા દે, ઘડીક ઉભો રે. ભગવાન કે ભાઈ કોની આરે વાતું કરશો, પૂરો દેન બાપા. એણે બીજો પૂરો લીધો, કે શેઠ સબરીબાઈના બોલ સાંભળી સુરતા રાખી તી મારા શ્યામ, બળતા નિંભાડામાંથી ઉગાયરા તા બિલાડી કેરા બાળ, હે ત્રિકમ શેઠ સતુર હોય તો શેતજે ગણનો જાણ, ગોવિંદો આયનો એ. બીજો પૂળો દીધો, વાહ 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 ભક્તા, બાકી દરું કેવું પડે હો, આટલું બધું તને યાદ કેમ રહે છે? નગર વાત થઈ છે કે ભગવાન સાપરી સવો આવે છે, આ સવે છે, પૂળા દે છે. પણ તમને ગોળ જૂનો સોયણો બાબા જેવો પહેરેલો કડિયું, હવે આ આવો કઈ ભગવાન હોય?
આમ કઈ ભગવાન હોય જગતને બધાને ખબર છે કે ભગતના કામ ભગવાન જ કરે, કોણ આવી કરી જાય લ્યો? આપણે આપણા છોકરાનું કયું કરે ને બીજા માણા આવીને કામ કરીએ, ભાઈ ઈ જ ભગવાન. હવે એને કોણ પગે લાગવા જાય? એને દાય કોઈ પગે લાગવા જાય? કેટલાય એમ કે આને ભૂતની લટાઈ થવી ગઈ, માણા એનું કામ કરી જાય. અરે ભગવાન છે, ભગવાન છે, ગળે ઉતરે. આપણે તો ભગવાનને કેવા નક્કી કર્યા છે કે ગોરબાપા ભગવાનના સ્વરૂપનું વર્ણન કરતા જાય ને આપણે મનમાં ઘાટ કરતા જાય. ભગવાન લાલસા ઘડીએ ચડ્યા હોય, પીરા પિતામર પહેરા હોય, મકરાકૂત કુંડળ જેના કાનમાં ઝળકી રહ્યા હોય, કોસ્તુભ મણિ જેના ગળાની અંદર શોભી રહ્યો હોય, પીળા પિતંબર જેણે અંગ ઉપર ધારણ કર્યા હોય, જેની શોભાનો કોઈ પાર ન હોય, આવો ભગવાન કોઈ દી પાળિયાદના રોડે નીકળે નહીં ને આપને કઈ દર્શન થાય. આપણે દી વાટે બેઠા છે, આપણે તો ઈ વાટે બેઠા છે. આ તો ગુણાન આકૃતિ કથ્યતે, આ તો ભગવાનની ગુણ આકૃતિનું કથન કરવામાં આવ્યું છે. પણ ભગવાન કોઈ પણ રૂપે ભક્તનું કામ કરે છે, કોઈ પણ રૂપે ભક્તનું કામ કરે છે. અને ભગવાન જે એના ભગત હોય ને એને માટે સેટિંગ કરી દે, સેટિંગ કરી દે. નામદેવજી મહારાજ એને અહીંયા એકવાર સોમાહાનો સમય ને મોડા મોડા કોક બે અતિથિ આવ્યા ને ઘરમાં લાકડા ન મળે, લાકડા નહીં. બાજુમાં એક દેવીનું મંદિર, કુવાડી લઈ અને કે બારી બાઈને આમ તો તૂટલ ફાટલ જેવા હતા કે માતાજીને કોઈક બીજાએ નાખી દે, તો કુવાડી લઈને માતાજીના મંદિરને કે દરવાજો એકાદો બારી તોડીને એના શાક રોટલા બનાવી નાખો. એટલે કુવાડી લઈને બારી તોડવા ગયા ત્યાં માતાજી પ્રસન્ન થઈ ગયા, ભગત રહેવા દે બાપા બારી તોડમાં, હું તારે અહીંયા સ્વયં આવીને રોજ એક ભારો નાખી જાય બસ. અને એક ભારો તો નાખી જ દીધો, તારે હવે લાકડા લેવાની ફિકર આજથી ગઈ. કે તો માતાજી ભલું કરજો, મારા ઉપર દયા રાખજો. માતાજી રોજ એક ભારો ફૂકલ લાકડાનો આઈ કલાસ ફાડવા ન પડે એવો નાખ્યા. નામદેવજીના બાજુમાં એક જાટ રહે, એની પત્નીને નામદેવજીને પત્નીને મિત્રતા. એક દી બેઠા હતા ને એનાથી વાત થઈ ગઈ કે અમારે તો આ પાડોશમાંથી માતાજી તાર ભાઈ પ્રસન્ન થયા અને રોજ એક ભારો નાખી જાય, એટલે અમારે ક્યાંય લાકડા લેવા જાવ પણ નહીં. એ જાટણીએ એના ઘરવાળા જાટને વાત કરી કે લાકડા જો આ નામદેવજી મહારાજ છે ને એને આ માતાજી લાકડા પૂરા પડે, રોજ એક ભારો નાખી જાય. અને એક દી નોતાની બારી બાયણા તોડવા ગયા એમાં પ્રસન્ન થયા, તમે એમ કરો ને, તમે એમ કરો. એટલે આપણે એક ભારો રોજ માતાજી નાખી જાય. એટલે આવડો આ ગયો કુવાડી લઈને મોડો મોડો બારી બાયણું માતાજીને તોડવા, માતાજી પ્રસન્ન થઈ ને એવો માર માર્યો, ત્યારે ભાન નથી પડતી મારા તો મંદિરના દરવાજા તોડવા આવ્યો છો, એવો માર માર્યો, એવો મારો માર માર્યો કે ભાઈ સાહેબ મારી ભૂલ થઈ ગઈ. કે ભૂલનો તારે દંડ દેવો પડશે, બોલ. દંડ દઈશ? કે હા, તમે કયો એ માતાજી, પણ મને જીવતો ભાઈ સાહેબ રાખો. કે તો છે ને રોજ એક ભારો આ નામદેવજી ને તાર નાખી આવવાનો, સેટિંગ કરી દીધું. ભગવાન ક્યાં, દેવ ને દેવી ક્યાં, અમે રોજ થોડા નવરા થઈ સેટિંગ કરતી, ભગત હારું સેટિંગ કરી દીધું, લ્યો કરી દીધું. આને ઓળખાય નહીં, બે ત્રણ આવી શાન કરી પણ હું ધ્યાન ન દઉં. મારે ઘીના ગાડા ગળના ગાડા મને કળશે જવા દે, ઓલો કે ગણનો જાણ ગોવિંદો એનો એક મને કળશે જવા દે. શાન સમજાય? શાન શ્રદ્ધાથી સમજાય, વિશ્વાસથી સમજાય, અનુભવ દ્રષ્ટિથી સમજાય, પારક દ્રષ્ટિથી સમજાય. સમશાહે ગુરુ કી એસી,
સમજે તો સુખકારી સંતો નિર્ગુણની ગતિ છે. ન્યારે સપ્તદીપને નવખંડમાં અર્યો છે રામ પુકારી, પણ સદગુરુની શાન સમજ્યા વિના આ ભેદ સમજવો છે બહુ ભારી. સંતો નિર્ગુણની ગતિ છે, ન્યારી શાન કેમ સમજાય? આ તો પૂરણ દયા સદગુરુ સાહેબની હોય ને એવી કંઈક કમાઈ કરી હોય તો બાપા સંતોની શાન સમજાય, નકર ન સમજાય. સમસ્યાભેદમાં જે કોઈ સમજે તો ગુરુગમ એક શાનની સાત છે. ગુરુગમ એક શાનની શાન છે. આ જે સમજી ગયા એણે પ્રેમના પ્યાલા ભરી ભરીને પીધા ને જીવનમાં તૃપ્તિ થઈ ગઈ. કેટલાય જન્મની જે ઝંખના હતી તે પૂર્ણ થઈ ગઈ. સમસ્યાભેદમાં જે કોઈ સમજે પ્રેમ પ્યાલા પાન, જોધા પ્રતાપે ભણે ભવાની દાસેનું આ એક જ અક્ષરમાં નામ, એક જ અક્ષરમાં છે નામ પરમાત્માનું, એક જ અક્ષરમાં નામ છે, એક અક્ષરમાં નામ છે. સોહમ ઇતિ શ્રી રામ, સોહમ ઇતિ શ્રી કૃષ્ણ, સોહમ ઇતિ શ્રી દેવ, સોહમ ઇતિ શ્રી દેવી, સોહમ ઇતિ શ્રી બ્રહ્મા, સોહમ ઇતિ શ્રી વિષ્ણુ, સોહમ ઇતિ શ્રી શિવજી મહારાજ, કે જે કયોઈ એક સોહમ પદ એક અક્ષરની અંદર સર્વ નામનો સમાસ થાય છે. એક જ અક્ષરમાં એનું નામ છે અને એમાંથી જ બધો વિલાસ થયો છે. જે વિલાસ થયો એ એમાંથી થયો છે. જો તમે દર્શનની ઝંખના રાખતા હો, પ્રાપ્તિની ઈચ્છા રાખતા હો, તો મહાપુરુષો એ જ ભલામણ કરે છે કે સતનામનું સ્મરણ કરો, સતનામનું સ્મરણ કરો, એ સિવાય બીજો ઉપાય નથી. સતભજન થી કરી લે ગુંજારા, મેરામ સદગુરુ માઈ બોલે, મેરામ સદગુરુ માઈ બોલે. સતભજન થી કરી લે ગુંજારા, મેરામ સદગુરુ માઈ બોલે, મેરામ સદગુરુ માઈ બોલે. માયલા શહેર મેં રતન યમૂલક, વસ્તુ ભરી છે વણ તોલે, વસ્તુ ભરી છે વણ તોલે, વસ્તુ ભરી છે વણ તોલે. દરિયામાં અખંડ દીવો, દેખ્યા વિનાનું મન ડોલે, દેખ્યા વિનાનું મન ડોલે. દિલ દરિયામાં રે અખંડ દીવો, દેખ્યા વિનાનું મન ડોલે, દેખ્યા વિનાનું મન ડોલે. ભ્રાંતિના ભરિયા બહુ બહુ ભટકે, ગુરુ વિના તાળા કોણ ખોલે, ગુરુ વિના તાળા કોણ ખોલે.
તાળા કોણ ખોલે, ગુરુ વિના તાળા કોણ ખોલે. સતભજન થી કરી લે ગુંજારા, મેરામ સદગુરુ માઈ બોલે, મેરામ સદગુરુ માઈ બોલે. માયલા શહેર મેં રતન યમુલક વસ્તુ વરી છે, વણ તોલે વસ્તુ વરી છે, વણ તોલે. ગગન ગુફામાં ગુપત ગેબી, બાવન બાર સોહમ બોલે, બાવન બાર સોહમ બોલે. ગગન ગુફામાં ગુપત ગેબી, બાવન બાર સોહમ બોલે, બાવન બાર સોહમ બોલે, બાવન બાર સોહમ બોલે. નૂર તખત પર નામ નિરંતર, સુરતે નટ ખેલે કોઈ, નૃતે સુરતે નટ ખેલે. સતભજન થી કરી લે ગુજારા, સદગુરુ માઈ બોલે. માયલા શહેર મેં રતન યમુલક વસ્તુ વરી છે, વણ તોલે વસ્તુ વરી છે, વણ તોલે. આદિ અનાદિ ની થઈ ઓળખાણ્યું, મૂળ ભજન એ નહીં મેલે, મૂળ ભજન એ નહીં મેલે. આદિ અનાદિ ની થઈ ઓળખાણ્યું, મૂળ ભજન એ નહીં મેલે, મૂળ ભજન એ નહીં. Thank you.
લાગી પ્રીત ગુરુ સાહેબ છે ફળ લાગ્યા જેમ બહુ વેલે ફળ લાગ્યા જેમ બહુ વેલે સતભજન થી કરી લે ગુજારા મેરામ સદગુરુ માય બોલે મેરામ સદગુરુ માય બોલે રતન યમુલક વસ્તુ ભરી છે વણ તોલે વસ્તુ ભરી છે વણ તોલે અરે મારગડે આવતા જાતા આનંદ ભયો મન મે રે આનંદ ભયો હવે મન મે રે અરે મારગડે આવતા ને જાતા આનંદ ભયો હવે મન મે રે આનંદ ભયો હવે મન મારગડે આવતા જાતા આનંદ ભયો મન મેરે આનંદ ભયો મન મેરે આ સંસારિયામાં તો ભાઈલા સંત પોકારે અવસર સે લે સંત પોકારે અવસર સે લે આ સંસારિયામાં ભાયલા સંત પોકારે અવસર સે લે સંત પોકારે અવસર સે લે પટ્ટા લખાયા ધણી હજુરના અવર દિલ હવે નહીં ડોલે અવર દિલ હવે નહીં ડોલે પટ્ટા લખાયા ધણી હજુરના અવર દિલ હવે નહીં ડોલે અવર દિલ હવે નહીં ડોલે રામ ગુરુ બાણ પ્રતાપે
અમર પ્યાલા હો નિશ પીવે, 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 સતભજન થી કરી લે ગુંજારા, મેરામ સદગુરુ માઈ બોલે, મેરામ સદગુરુ માઈ બોલે, માયલા શહેર મે રત્ન અમૂલક વસ્તુ ભરી છે, વણ તોલે વસ્તુ ભરી છે, વસ્તુ ભરી છે, વણ તોલે, સતભજન થી કરી લે ગુંજારા, તો મેરામ સદગુરુ માઈ બોલે, સત્યનામનું સ્મરણ કરી લે તો જેને તું ભગવાન ઈશ્વર કરતા કુદરત કેસો, એ તારા ઘટમાં જ બોલી રહ્યો છે. બોલનાર કોણ છે? શબ્દવાજ કોણ કરી રહ્યો છે? જેના કેના થકી આપને બોલાય છે? બોલનહારો કુદરત પોતે છે. સદભજન થી કરી લે ગુંજારા, તો મેરામ સદગુરુ માઈ બોલે, માહિલા શહેરમાં રતન અમૂલખામાં વસ્તુ ભરી છે, વણ તોલે. માહિલા શહેરમાં એટલે નીચ ઘટમાં અમૂલ્ય રત્ન અનુભવના પડેલા છે, પણ સદગુરુના સ્મરણ થકી આય થાવે છે. જે મહાપુરુષોએ આ સદભજનનો ગુંજાર કર્યો, કમાઈ કરી, એ મહાપુરુષોએ અનુભવના રત્નની જેણે ખાણ ખોલી હોય એવું નથી લાગતું. હે, એના અનુભવના એક એક શબ્દ તમે જુઓ, આ રતનની એને ખાણ હાથ આવી ગઈ. હે, આ રતનની આ તો કઈક જન્મનો કાટ કાપ્યો, ગુરુ શબ્દની સરાણ પિંગલ કે હાથ આવી ગઈ, હાસા રતનની ખાણ, કહે કે અમને એની થઈ ઓળખાણ. હે, હવે અમારા મનમાં મટી ગઈ છે બધી તાણા, વાણ અમને એની થઈ છે ઓળખાણે, આ તો લાભ લેતા આવે લાગે ઘણો, એ ન આવે આણ. સદાય સુખ તો સંતના ચરણમાં, બાકી મૂર્ખની ઘીરે તો કાયમ મોકાણ. હવે તો આ જેટલો લાભ લઈ એટલો એમ થાય કે હજી ઓછો, હજી ઓછો, હજી ઓછો. બીજાને એમ લાગે કે આને કેટલોક ભજનનો લાભ લેવો હોય છે, અડિયા પાટીને ડોટા ડોટ થયા, પણ લાભ લેતા લાગે ને ઘણો, એમ થાય કે હજી લઈએ, હજી લઈએ. આની અયે નો આવે હાણ, ક્યારે એમ થાય કે બસ હવે કેટલોક સત્સંગ સાંભળવો ને કેટલીક ધકાધકી કરવી, એવું ક્યારે તમને થાય છે? અમૃત છે એનો એ પુરાવો છે કે ગમે એટલું પીવું તો એનો અબખો ન આવે. આવે એનો પુરાવો, એનો પુરાવો, જેમ પીઓ એમ ભૂખ ઉગડે, એ અમૃત. જેમ પીઓ એમ ભૂખ ઉગડે, એમ અનુભવ વાણી છે, જેમ જેમ તમે સાંભળો એમ સાંભળવાની ભૂખ ઉગડે, અમૃત છે. લાભ લેતા લાગે ને ઘણો, અહીએ આવે અહીએ ના આવે આણ. સદાય સુખ તો સંતના ચરણે, મૂર્ખ ઘીરે મોકાણ, મૂર્ખની ઘીરે તો કાયમ મોકાણ છે. મીરા હોય ને રોવે તો વાંધો ને, વગર મીરે મોકાણ કાયમ છે. કાયમ એકબીજાના બાદણા ને એકનું મોઢું આમ ને એકનું આમ, એક આવીને આમ મોઢું રાખીને ખાવા બે ને આમ રાખીને, એ બધું એમ પછે બાધી લાખની હોય, મૂર્ખ ઘેરે કાયમ મોકાણી. આ તો સદગુરુ મળી ગયા, અને સદગુરુના ઘરની જેને શાન પ્રાપ્ત થઈ ગઈ, એને રતનની ખાણ આયથ આવી ગઈ, એને રતનની અનુભવની ખાણ ઉગડી ગઈ. માયલા શહેરમાં રતન અમૂલક વસ્તુ ભરી છે, વણ તોલે. આ તમારા ઘટની અંદર
હે શ્વાસોશ્વાસ છે ને એ અમૂલ્ય રત્ન છે, અને એના ધ્યાનથી જે અનુભવનો ખજાનો ખુલે એનું તો કોઈ માપ થાપ જ નહીં, એનું કોઈ માપ થાપ જ નહીં. માયેલા શેરમાં રતન અમૂલક વસ્તુ ભરી છે વણતો લે. ઈશ્વર પરમાત્મા આત્મરૂપી એવો ખજાનો છે કે એ ખજાનાનું માપ પૃથ્વીના આરંભકાળથી અત્યાર સુધી કોઈ કરી શક્યું નથી, થાય પણ નહીં. એમાંથી જેટલો મળે ને એટલો માલ લઈને આનંદ કરી લેવાય, બાકી માપ કોઈનું એનું આવે મન વિચારીને માય જોવો આ માલનો આવે માપમાં, પણ દેખો દુનિયા જાય છે ભૂલી આ એક સોનાના સંતાપમાં. આ ખજાનાનો લાભ લેવો હોય તો પોર આઠે જાપ જપો, જુગતી જાણી લ્યો આ જાપમાં, પણ ખોટા સ્નેહને સાંકળોને તો અલખ બોલે છે આપમાં. ખોટા ઠેકાણે જે પ્રેમને વાપરો છો એ જો સદગુરુના નામમાં વાપરો તો અલખ તમારા ઘટમાં બોલી રહ્યો છે, અલખ બોલે છે આપમાં. અવિનાશી તારા ઘટની અંદર બોલી રહ્યો છે, અલખ બોલે છે આપમાં. પણ ખોટા સ્નેહને સાંકળો તો, જે સ્નેહ જે પ્રેમ બીજે વપરાય છે એ જો મારા નાથના નામમાં વપરાય તો માણાને ક્યાંય નહીં પ્રેમ કુતરામ વાપરે, કુતરાય રે પ્રીત કરે, પિન્ટુ મારા વગર નો ન રીએ. બહારથી આવું તો તરત મારે એને પાસે જવું પડે ને હાથ ફેરવવો પડે, પિન્ટુ મારા વગર નો ન રીએ. મારી પાસે બે થઈ એને શાંતિ થાય ને હું એને પાસે બે થઈ શાંતિ થાય. કુતરાય રે બેહવાનું પ્રેમ કરે ભાઈ, અટાણે માણા રે બે પછી તેને એ બેહવાનું જ છે. અટાણે માણા રે બે માણા થયો છો તો પછી જ કુતરાય રહેશે જ વારો, પછી ભેળો હોય છે ને. માણા થયો છો માણા રે બે, ક્યાં પ્રેમ વાપરવો, ક્યાં પ્રેમ વાપરવો. ખોટા સ્નેહને સાંકળે તો અલખ બોલે છે આપમાં. પણ એ ખજાનાને હાથ કરવો હોય તો ધીરો ભગત કે ઇંગલા પિંગલા સુખમણા નાડી એની સાધો કોઈ સાધના. સંગમ ત્રિવેણીમાં નાહી લ્યો ગંગાજીના ઘાટમાં, ઇંગલાને પિંગલા નામ લોહીની હાલતી નાડીને શ્વાસ ઉશ્વાસ ને સુખમણા એટલે શ્વાસોશ્વાસમાં જે શબ્દનો ધ્વનિ ઉઠે છે એમાં સુરતાને રાખો આ સુખમણા નાડી. શબ્દમય સુરતાને મહાપુરુષો સુખમણા કહે છે. ઇંગલા પિંગલા સુખમણા નાડી એની સાધો કોઈ સાધના. આ સંગમ ત્રિવેણીમાં નાહી લ્યો, આ ત્રિવેણીનો ઘાટ તમારા ઘટમાં છે એમાં નાહી લ્યો ગંગાજીના ઘાટમાં. છેલ્લે વળી હાવ સુખવીટ કરી દીધી. ઇંગલાન પિંગલાન સુખમણાન ત્રિવેણીનો ઘાટ ને કેમ નાવું, કેવી રીતે આમાં દુબકો મારવો, હું કહેવાય ને કેમ હોય ને, એ બધાય પ્રશ્ન ધીરા ભગતે છેલ્લે હલ કરી દીધા. કે હું કે સોહમ શબ્દે સુરતા સાંધો, પછી જોઈ લ્યો એના જવાબમાં દાસ ધીરો કે દેહમાં દર્શન મારા ગુરુ મળ્યાના પ્રતાપમાં. સોહમ શબ્દે સુરતા સાંધો એનો જવાબ હું આવે છે, એનો જવાબ એ આવે છે તેજ હું, તેજ હું જેને ગોતે એ તારું સ્વરૂપ છે. જાણો એના જવાબમાં દાસ ધીરો કે દેહમાં દર્શન મારા સદગુરુ મળ્યાના પ્રતાપમાં. માયલા શહેરમાં રતન અમૂલખામાં વસ્તુ ભરી છે વણ તોલે, દિલ દરિયામાં અખંડ દીવો દેખ્યા વિનાનું મન ડોલે, ભ્રાંતિના ભર્યા ભવ ભવ વટકે સદગુરુ વિનાના તાળા કોણ ખોલે. દિલ દરિયામાં અખંડ દીવો, દરેકના ઘટની અંદર ચૈતન રૂપી દીપક બળી રહ્યો છે એટલે તમારા શેરમાં અંજવાળું છે. દીવો ઠેરો એટલે વાર્તા પૂરી જ છે. ઓ જબલગ દિવેલ હે દીપક મેં તબલગ ઉજિયારા, ઓય ખૂટ ગયા તેલ ને બુજ ગઈ બતિયા પછી ભુવન અંધેરા, હોય દર્દ બિન રેન ન જાગે કોઈ, જ્યાં સુધી આની અંદર આ દિવેલ આયુષ્ય રૂપી દિવેલ છે ત્યાં સુધી દીવો બળે છે. દીવો બળે ત્યાં સુધી જે કમાઈ કરવી કરી લ્યો. દિલ દરિયામાં અખંડ દીવો,
એ દેખ્યા વિનાનું મન ડોલે જ્યાં સુધી એ દીપક સ્વરૂપી ચૈતન બ્રહ્મને ઓળખ્યો નથી ત્યાં સુધી મનની ડોલ છે, ત્યાં સુધી મન જ્યાં ને ત્યાં ભટકા કરે છે. પણ એકવાર અનુભવથી આ દીપકને જોઈ લીધો, એકવાર સ્વરૂપ દર્શનને પામી ગયો, એનું મન ડોલતું નથી. એટલે આ વિહવરથી સત્સંગમાં આવતો તો વિહવરે હું ઉભેરો કાઢ્યો તો નો સમજાણો ભાગી ગયો કે દીવાને જોયો નહોતો, દીવાને જોયો નહોતો એટલે આ હોળી ઊભી થઈ હતી, એટલે આ હોળી ઊભી થઈ હતી. દિલ દરિયામાં અખંડ દીવો દીઠા વિનાનું મન ડોલે, જ્યાં સુધી અનુભવમાં નથી આવ્યો ત્યાં સુધી મનની કાયમને માટે ડોલ રહે છે. ભ્રાંતિના ભર્યા ભવ ભવ ભટકે, સદગુરુ વિનાના તાળા કોણ ખોલે. ભ્રાંતિના ભર્યા ભવ ભવથી જીવ ભટકા કરે છે, સદગુરુ વિનાના અનુભવના તાળા કોણ ખોલી દે, હે આ તાળા કોણ ખોલી દે? કારણ કે ચાવી સદગુરુના ઘરમાં છે. તાળા કોશી ગુરુને હાથ લાખા, ગુરુ આવે તો તાળા ઉગડે. હે લોયણ અબળા એમ ભણે કે લાખા સદગુરુ આવે ને તો તાળા ઉગડે, કારણ કે સાવી સદગુરુના ઘરમાં છે. અને જેને જેને તાળા ખુલ્યા એને સાવી સદગુરુ પાસેથી મળી છે. ગુરુગમ રૂપી ચાવીથી જ આ તાળા ભ્રમણાના ખુલે છે, બાકી ખુલે. લાગ કરાવીને તમે તોડી નાખો તાળા, એ તમારી તાગાત નથી, એ તાગાત નથી. તમે લાગ કરીને તાળું તોડી નાખો, બાર વર ઉભા રહ્યો કેવો લાગ કહેવાય? બાર વર્ષ ઉભા રહ્યો એ કેવો લાગ કહેવાય? તોય આ તાળું નહીં તૂટે. બાર વર્ષ એકટાણા કરો તોય આ તાળું નહીં તૂટે. બાર વર્ષ સુધી ઉપવાસ કરો તોય તાળું નહીં તૂટે. આવી કંઈક તિતિક્ષા ભોગવીને લાગ કરો ને તોય ભ્રમણાના તાળા નહીં ખૂટે તૂટે, અને સદગુરુના ઘરની સાવી મળશે. તમારે લાગ કાંઈ નહીં કરવો પડે. સદગુરુ પાસેથી સાવી મળી અને ખાતા પીતા તાળા ઉગડી ગયા. લે ખાતા પીતા તાળા ઉગડી ગયા, ને જેને સાવી મળીને ખાતા પીતા તાળા ઉગડ્યા એણે ગાયું હોતય કે જો આ સમજણ લેવી હોય તો ન મર ભૂખે, ન રખ રોજા, ન જા મસ્જિદ, ન કર સિજદા, નશે મેં શેર કર અપની ખુદી કો તું જલાતે જા, અગર હે શોક મિલને કા તો હરદમ લોહ લગાતા જા. ન મર ભૂખા, ન રખ રોજા, ભૂખે મરવાનો ધંધો કર્યો. અને આપણે ભૂખે રહીએ એમાં ભગવાનને શું ફાયદો? ભગવાનને તકલીફ, કારણ કે આપણો આત્મા દુઃખી થાય ને ભૂખ્યા રહ્યો. ભગવાન કે હું આને પાના રહી ક્યાં પીડ્યો, મને ભૂખ્યો રાખ્યો. ને તમે ભૂખ્યા રહ્યો એટલે કોણ ભૂખ્યું રહ્યું? તમારો આત્મા જ ને, કે બીજું કોઈ? હે એમાં આપણે ભૂખ્યા રહીએ એમાં ભગવાનને શું ફાયદો? હમનો તમે ભગવાનને થાળ ધરવો બંધ કર્યો, ખીજા હે તારે પાનાર હું ક્યાં પીડ્યો, તારા માંથી નીકળીને મારે ક્યાંક બીજે જવું પડે નહીં. હે હે ભૂખે મરવાનો ધંધો, ભૂખે રહી ભગવાનને હું કાંઈ ફાયદો છે નહીં. પણ ઉપવાસ શબ્દને આપણે સમજ્યા નથી. ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું. જેમ બને એમ મન વૃત્તિથી એની નજીક રહેવું, આને ઋષિ મુનિઓએ ઉપવાસ કીધો છે. બાકી આરોગ્યને માટે તમારે થોડું ઘણું ભૂખ્યું રહેવું હોય તો રહ્યો, કારણ કે તમારા શરીરનું આરોગ્ય સારું રહીએ, પિત્ત બળી જાય એને માટે બરાબર વાત છે, એમાંય કંઈ ખોટું નથી. પણ સમજો મહાપુરુષો સંતો એમ કહે છે, ન મર ભૂખે, ન રખ રોજા, ન જા મસ્જિદ, ન કર સિજદા. ચા ચાલુ જ રાખ્યો છે કે હમણાં જ આવ્યો? એવું હતું, મારી ભૂલ થઈ. ચા બહુ નો પવાય, હું નથી પીતો. લ્યો ન ભર ભૂખે, ન રખ રોજા, ન જા મસ્જિદ, ન કર સિજદા, નશે મેં શેર કર અપની, નામના નશામાં કાયમને માટે રે, ખુદી નામ માયા કો તું જલાતે જા, અગર હે શોક મિલને કા, એને મળવાની ઝંખના હોય, એના દર્શનની ઝંખના હોય તો નામથી અર્ધમ લોહ લગાતા જા. તો આ નામના ધ્યાનથી કહે મનસુર મસ્તાના, હક મેરે દિલ મેં બેચાના, એ મસ્તો કા મય ખાના, ઉસી કે બિચાતે જા,
અગર હૈ શોક મિલને કા તો હરદમ લો લગાતા જા. આ ધ્યાનથી મારા નિજ ઘટની અંદર અનુભવને પામો, અક મેરે દિલ મેં પહેચાના. એ મસ્તો કા મહી ખાના તત્વરૂપી માખણ ખાધું, તત્વ સ્વરૂપી પરમાત્માને ઓળખ્યો. આ ધ્યાનથી આ લગ્ન ખાતા પીતા મનસુર કે મારું કામ થઈ ગયું, એટલે તમને કહું છું કે ન મર ભૂખે, એટલે ના પાડું છું ભૂખ્યા રહેવા બહુ ફાયદો નહીં થાય. મનસુરે કીધું એમ નહીં, ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું, હરખું વાંચી લેજો, ગીરે પડી હોય બાપ દાદા વારીની તો ગીતામાં બરાબર વાંચી લેજો. ભગવાન કૃષ્ણએ કીધું છે કે આ યોગ બહુ ખાય એને સફળ થતો નથી, ભૂખ્યા રહીએ એને થતો નથી. આ યોગ બહુ ઉજાગરા કરે એને સફળ થતો નથી, અને બહુ ઊંઘે એને નથી થતો. આવું ગીતાજીમ કહી દીધું છે. હવે હરખું વાંચતા હોય કે ન વાંચતા હોય કોને ખબર, કોને ખબર. અને સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ મહારાજે વચનામૃતમાં કીધું, હે હરિભક્તો, તમારી નવ ઇન્દ્રિયો અને દસમું મન અગિયારમાં પરમાત્મામાં લાગે, આને તમે એકાદશી કહેજો. સહજાનંદ મહારાજ વચનામૃતમાં એમ કીધું કે નવ ઇન્દ્રિયને દસમું મન અગિયારમાં ઈશ્વરમાં લાગે, આને તમે એકાદશી કહેજો. એણે ના પાડી ભૂખે રહેવાની, એણે ના પાડી દીધી ભૂખે રહેવા. આ એકાદશી હાસી છે, આ એકાદશી હાચી છે. બાકી એકાદશી ને બાણે ફરાળ ફાકે હાઈ ક્લાસ. કોઈ દી ન હોય એવું એકાદશી દી હોય, કોઈ દી ન હોય એવું એકાદશી દી હોય. સકરિયન શીરો, રાજજ્ઞાન લોટની પૂરી, સૂકી ભાજી, મીઠાન બદલે સિંધા લુણ અને ચટણીને બદલે તીખા, આય ગલાસ તમારે. ફરાળી સેવડો, પેડા, એલસી વાળું દૂધ, કેળા, માનવીન દાણા, બધું ફરાળમાં હાલે. આ બધું હાલે ફરાળમાં, બધું તે પછી ઘણું હાલતું હોય છે, મને ખબર નથી. અને આયલું જ આવે છે ને હાલે છે, હે હાલે છે. ફરાળનો કોઈ કરાર નહીં, એટલું એટલું ફરાળ, એટલું ફરાળ. એ તો ખાવ કાય છે ભાઈ, જીભનો સ્વાદ છે. એટલે દિલ દરિયામાં અખંડ દીવો દેખ્યા વિનાનું મન ડોલે, ભ્રાંતિના ભરિયા બહુ બહુ ભટકે, સદગુરુ વિના તાળા ખોલ કડે. કેટલી પ્રકારની ભ્રાંતિમાં જીવ ભરમાણો છે. આ ભ્રાંતિના તાળા સદગુરુ વિના કોણ ખોલી ગયો જી? ભ્રાંતિથી જીવ ભરમાઈ રહ્યો છે ને, અને કેટલી પ્રકારની ભ્રાંતિમાં જીવ કાયમને માટે સેબલ્યા કરે છે. સદગુરુ મળે નહીં તો આ તાળા કોણ ખોલી દે, કોણ ખોલી દે? હાલો આજ ગાયમાં આવવું છે ને, આજ ક્યાંથી આવ્યો? બુધવાર છે, બુધવારે હું વાંધો. અમારી ત્રણ પેઢીમાં બુધવારે કોઈ ગાયમ નથી જતું, પણ વાંધો હું કે એ ખબર નથી, પણ જાતા નથી. ભ્રાંતિ નહીં, બુધવારે હું વાંધો ભાઈ કઈ? એટલે ગાયમાં આવ્યો ને એટલે દાઢી દાઢી ક્યાંથી કરે? પણ આજ શનિવાર નથી એટલે શનિ. અરે હનુમાનજીનો, પણ હનુમાનજીને તાર દાઢીને શું લાગે વળગે? હનુમાનજીને તાર દાઢીને કાંઈ લેવા દેવાનું? તું દાઢી ન કર્યો હનુમાનને ફાયદો શું ફાયદો? હાલો તમે દાઢી ન કરો એમાં હનુમાનજીને શું ફાયદો? કયો જી પણ શેન ભ્રાંતિ? આવી તો કેટલી પ્રકારની ભ્રાંતિઓ, આવી તો કેટલી પ્રકારની ભ્રાંતિઓ. ક્યાં ખારા કામે જતા હતા, નજર પડી ગઈ, પાછા વળો પાછા વળો પાછા વળો, પણ હું વાંધો અપશુકન થયા કે કા જોયું નહીં મીંદડું આડું પીડ્યું, મારું ધ્યાનનું રહે પણ અહીંથી આમ પાછું વળ્યું, અપશુકન કહેવાય.
મીંદડાને તમે મળ્યા અપશુકન નથી, એને આમ જવું તો પાછું વળવું પડ્યું. તમારા એને અપશુકન નહોતી, હે અપશુકન નહોતી. એક રાજાના નગરમાં એક માણસની એવી અફવા ફેલાઈ ગઈ કે અવારમાં એનું મોઢું જોવે એનો દી બગડી જાય, એવી અફવા ફેલાઈ ગઈ. ધીમે ધીમે વાત રાજા સુધી વહી ગઈ. રાજા કે હું અખતરો કરું તો ખબર પડે, એ સિવાય આને દંડ ન દેવાય. એક દી રાજાએ અખતરો કર્યો, સવારમાં એ માણસનું મોઢું જોયું ઉઠતા વેત, અને બહેનું એવું મોકે મોકે આનું મોઢું જોઈને એવા મોળા સમાચાર આવ્યા કે રાજાને કાંઈ કાવા કંબવા લેવાના નહીં, અને ઓશિતા કુટુંબમાં કાંઈ એવો મરણ પ્રસંગના સમાચાર આવ્યા એટલે એમને ભાગવું પડ્યું. નો ચા પાણી પીવાના, નો કાવા કહુંબા લેવાના, મરણ હરણ હોય એટલે બપોરે ખાવાનું કંઈ મેળ ન આવે. એ બહુ કાર્ય પતાવીને આવ્યો ને એમને હાંજ પડી ગઈ, નશો બસો કાંઈ થયો નહીં, કાવા કહુંબા લેવાના નહીં. રાજાનો પિતો હોઈ ગયો કે આનું મોઢું જોઈને મારી એક દે આ રખરખડી થઈ, જેટલા મોટા જોતા છે અને આજ દિશા થતી છે કે જાઓ એને ફાંસીએ ચડાવી દો, ફાંસીએ ચડાવી દો. ભાઈ રાજાનો હુકમ, ઓલાને લઈ ગયા ફાંસીએ ચડાવવા, એને કોઈને કહેવાય તો નહીં. ફાંસીએ ચડાવે એટલે એની જે કાંઈ છેલ્લી ઈચ્છા હોય પૂર્ણ કરવામાં આવે, કોઈને મળવાની, કંઈ ખાવાની. પૂછ્યું, તારે કોઈને મળવું કંઈ ખાવું? કે મારે રાજાને મળવું છે, બીજા કોઈને મારે અંગત હગા નહીં મળવું નથી. એટલે રાજાને બોલાવ્યો, ભાઈ તમને મળવાની ઈચ્છા કરે છે. એટલે રાજા ગયા, બોલ ભાઈ તારે શું છે? કે બાપુ મને હું કામ ફાંસીએ ચડાવો છો? કે તારું મોઢું અપશુકન્યાળ છે, આખું ગામ કહેતું તું માનતો નહોતો, પણ મેં હવારમાં જોઈને આખો દી હું ભૂખ્યો રહ્યો ને મને કાવા કહુંબા થયા નહીં, એટલે બધાની એવી જ દિશા થતી હોય ને, એટલે તને ચડાવો છો. કે પણ બાપુ મારું મોઢું જોઈને તમે એક દી ભૂખ્યા રહ્યા, પણ તમારું મોઢું જોઈને મને ફાંસી મળે એનું શું? આમાં વધારે અપશુકન્યાળ મોઢું કેનું, મારું તમારું? મારું મોઢું જોઈને તમે ભૂખ્યા રહ્યા, પણ તમારું મોઢું જોઈને મને ફાંસી ચડે, આમાં કોનું અપશુકન્યાળ મોઢું ભાઈ? હે કોનું? તો ભાઈ આ તો બધા મન કારણ છે. જીવનમાં સુખ દુઃખ આવે ને એ આપણા કર્મ છે. કોઈને દોષ ન દેવો, કોઈને દોષ ન દેવો. જે કાંઈ સુખ દુઃખના જીવનમાં દાવ આવે એ આપણા કર્મ છે. એટલે આવી ભ્રાંતિઓ સદગુરુ વિના કોણ ભાંગી દે? હે આ સંશયમાંથી કોણ મુક્ત કરે? સંશય સબકો ખાત હૈ, સંશય સબકા પીર, સબ સંશય કી ફાકી કરે ઉસકે નામ ફકીર. સંશય બધાયને ખાય છે, સંશય બધાયના પીર છે. આ સંશયમાંથી આપને મુક્ત કોણ કરે, છોડાવે કોણ? કે સદગુરુ છોડાવે. ભ્રાંતિના ભર્યા ભવ ભવ ભટકે, સદગુરુ વિનાના તાળા કોણ ખોલે? સદગુરુ વિના આપણા ભ્રમણાના તાળા કોણ ખોલી દે, કોણ ખોલી દે? સદગુરુ પાસે ચાવી છે એ ખોલી દે, એ સિવાય બીજું કોઈ ખોલી દે નહીં. દિલદરિયામાં અખંડ દીવો દીઠા વિનાનું મંડોલે, ભ્રાંતિના ભર્યા ભવ ભવ ભટકે, સદગુરુ વિનાના તાળા કોણ ખોલે? ગગન ગુફામાં ગુપ્ત ગેવી જે 52 બારો સોહમ બોલે, નૂર તખત પર નામ નિરંતર નૂર તેને સુરતે કોઈ નટ ખેલે. ગગન ગુફામાં ગુપ્ત ગેવી જે 52 બારો સોહમ બોલે. ગગન ગુફા પ્રાણ છે, પ્રાણની અંદર ગુપ્તપણે ગેવી પુરુષ બીજા બિરાજી રહ્યો છે. જે કોણ? કે જે 52 બારો સોહમ બોલે, પણ નૂર તખત પર નામ નિરંતર કોઈ નૃતે ને સુરતે નટ ખેલે. નૂર તખત ઉપર નિરંતર નામ રૂપે પરમાત્મા અખંડ બિરાજે છે, પણ નૃતે ને સુરતે કોઈ નટ ખેલે. નૂર નિશાનના ધ્યાનમાં કોઈ સુરતાથી એ પુરુષને ઓળખી અને જીવનમાં ધન્ય બની જાય. પણ આ તો
દોર ઉપર નટ સેડ્યો હોય એવી દ્રઢ સુરતા હોય એ સફળતા મેળવી શકે. દોર ઉપર ચડેલો નટ જેમ દોરમાં જે દ્રષ્ટિની એકાગ્રતા કરી છે એ ગમે એમ અવાજ થાય, બીજા અડખે પડખે કોલાહાલ થાય, પણ એમાં એનું ક્યાંય ધ્યાન ન હોય. એનું ધ્યાન તો જે દોરની ગાંઠવાળી છે એમાં છે. એમ એવા કોઈ જિજ્ઞાસુ ભક્તજનો, જિજ્ઞાસુ સાધકો જેને સદગુરુના નામમાં અખંડ સુરતાનો તાર લાગ્યો છે, ઈ આ ગેબી પુરુષની ઓળખાણ કરી લે. ઈયા ગેબી પુરુષની ઓળખાણ કરી લે. ગગન ગુફામાં ગુપ્ત ગેબી 52 સોહમ બોલે, નૂર તખત પર નામ નિરંતર. જે નૃતે ને સુરતે કોઈ નટ ખેલે, નૃત નિશાનમાં સુરતા રાખી આ ખેલ જો કોઈ ખેલી જાય તો જીવનમાં ધન્ય બની જાય, સફળતા પ્રાપ્ત થાય, મોક્ષપદનો અધિકારી થાય, સ્વરૂપ દર્શનને પામીને જન્મ મરણના કારણમાંથી સદાને માટે બારો નીકળી જાય, સદાયને માટે બારો નીકળી જાય. નૃતે ને સુરતે કોઈ નટ ખેલે, સદભજનથી કરી લે ગુંજારા, મેરામ સદગુરુ માઈ બોલે. આ આદિ અનાદિની જેને થયું ઓળખાણ્યું તે મૂળ ભજન નહીં મેલે, લાગી પ્રીત સદગુરુ સાહેબ સે ફળ લાગ્યા જેમ બહુ વેલે. આદિ અનાદિની જેને થઈ ઓળખાણ્યું, આ તો આદિ અનાદિની મહાપુરુષોની જેના કમાઈ ખજાનો જે પીડ્યો છે એની ઓળખાણે આ વસ્તુ પરખાય છે. પૂર્વજન્મની કમાઈ જ આ વસ્તુ ખજીને બેહે છે, નકર અમૂલ્ય વાત હોવા છતાંય હૃદયે બેહતી નથી, નથી અને નથી. આદિ અનાદિની થઈ ઓળખાણ્યું તે મૂળ ભજન નહીં મેલે, પૂર્વજન્મની પ્રીતે જેને આ ભજન ઓળખાણું એ ગમે એવા સંજોગોની અંદર તે ભજનનો તાર એનો ક્યારેય તૂટતો નથી, ભજનને ક્યારેય ભૂલતો નથી, એનાથી ક્યારેય પોતાની વૃત્તિને વેગળી કરતો નથી. મૂળ ભજન નહીં મેલે કારણ કે લાગી પ્રીત સદગુરુ સાહેબ છે. દેખો પ્રહલાદ, દેખો ધ્રુવ, દેખો હરિચંદ્ર, દેખો નળરાજા, દેખો રૂપાદે, દેખો નરસિંહ મહેતો, આવા આવા ભક્તો, દેખો પાંડવો, એટલા જીવનમાં સંકટો આવ્યા છતાંય ભજન મેલ્યું ખરું, ભૂલ્યા ખરા? એમાં કાંઈ શંકા કે કુશંકા ખરી? કાંઈ એનો અણગમો ખરો કે હાલો આપણે આ સદ્ધર્મને માર્ગે આલીને આટલી બધી આપણે કસોટી, એવું એણે વિચાર્યું? અને વિચાર્યું હોત તો અટાણે તમે એને યાદ કરત, એનું નામ લેત. લાગી પ્રીત સદગુરુ સાહેબ છે ફળ લાગ્યા જેમ બેઉ વેલે. ગમે એવા સંકટમાં ભજન ન મેલ્યું તો એ પ્રીતિથી એની ભક્તિરૂપી વેલી વધી અને એક એક વેલીએ કરોડો ફળ લાગ્યા. પ્રહલાદની ભક્તિરૂપી વેલીએ 5 કરોડ અમર ફળ લાગ્યા. હરિચંદ્રની ભક્તિરૂપી વેલીએ 7 કરોડ અમર ફળ લાગ્યા. ધર્મરાજા યુધિષ્ઠિરની વેલીએ 9 કરોડ અમર ફળ લાગ્યા અને બલિરાજાની વેલીએ 12 કરોડ અમર ફળ લાગ્યા. એક માણાની પ્રીત, એક સાધકની પ્રીત કેટલાની ઉદ્ધારક થાય છે એ તમે જુઓ. કેટલાની ઉદ્ધારક થાય, એકની પ્રીત કેટલાની ઉદ્ધારક થાય છે. લાગી પ્રીત સદગુરુ સાહેબ છે ફળ લાગ્યા જેમ બહુ વેલે. જ્ઞાનેશ્વર મહારાજે જ્ઞાનેશ્વરી ગીતામાં એવું લખ્યું કે એક વરરા જો પીણતો હોય તો લાભ કેટલાને, ખાવાનો, પીવાનો, ઓઢવાનો, પહેરવાનો, નવા વસ્ત્રો પહેરવાનો, આણવા માણવાનો, વરરાજો એક જ ભીણતો હોય હે, પણ તેથી બધાને આણવા માણવા મળે ને હે, તેથી ડોસ્યું નહીં ડિસ્કો કરવાની છૂટ. વરરાજો ભણે, દીકરો ભણે છે ને ભાઈ, બધાને છૂટ. ગઈડા માણા નહીં તમને કહો તમારે નવા કપડાં પહેરવા હોય, કરણા બિરણા પહેરવો હોય તો તેથી કોઈ કાંઈ કહે નહીં, એટલે દીકરો ભણે છે તો પછી કાંઈ, હા ભલે બા ગઈધારિયા પણ દીકરો પડ્યો છે ને ભાઈ, હા
કોઈ કઈ છે? એક વરરાજો ભીણતો હોય તો કેટલાયને હાણવા માણવા મળે છે. એમ એક મહાપુરુષની વૃત્તિ નામમાં વરે મારાને તમારે જવાનું કેટલાનો વારો આવી ગયો? એક મહાપુરુષની કમાઈને લઈને મારા તમારે જવાનો વારો આવી ગયો કે ન આવી ગયો? હે, અને એનો જ આનંદ આપણે કરી રહ્યા છીએ. ને એક મહાપુરુષોની કમાઈ વાહે આપણે આનંદ કરી રહ્યા છીએ. હે, એમ જ છે ને. લાગી પ્રીત જેને સદગુરુ સાહેબ છે, ફળ લાગ્યા જેમ વૃક્ષ વેલે, એક વૃક્ષમાં કે એક વેલાની અંદર અનંત ફળ લાગે એમ મહાપુરુષોની આ ભક્તિરૂપી વેલીએ અનેક જિજ્ઞાસુરૂપી ફળ લાગ્યા. અને બધાય ફળ આમ કોહાઈ ગયેલા નહીં, ડાગડુગવાળા નહીં, એકદમ સુંદર અને સારા ફળ લાગ્યા જેમ બહુ વેલે. અરે મારગડે આવતા ને જાતા આનંદ ભયો મન મેરે, સંસારિયામાં શેતો મારા ભાઈલા સંત પોકારે અવસર શેલે. આ માર્ગે આવતા ને જાતા આનંદ ભયો મન મેરે, આ માર્ગે આવતા જાતા મનની અંદર કાયમને માટે આનંદ રહે છે. એ કયો માર્ગ કે એ માર્ગે આવતા જાતા આનંદ રહે? એક તો બાહ્ય દ્રષ્ટિએ સંત સમાગમ આપણે કરીએ, એ આ માર્ગે આવતા જાતા આનંદ છે ને. અને આપણે સ્વાભાવિક કહેતા હોય ને, આ માર્ગ તમને ઠીક જડ્યો ભાઈ, તમારા કોઈ ભાઈ ગઈ છે, એક બાહ્ય દ્રષ્ટિએ આ માર્ગ કે સંત સમાગમમાં આવી જાવી આ લાભ લઈ એકી, અને અંતરદ્રષ્ટિએ જે તમે શ્વાસે શ્વાસે સ્મરણ કરો એ વેદ માર્ગ છે. કયો છે? વેદ માર્ગ છે. આ માર્ગે હાલતા તમને એક એક પગલે આનંદના ઉભરા આવે. વેદ માર્ગ છે એ માર્ગે દરેક સંતો મહાપુરુષો હલાઈ ગયા છે, એના પગલા પડ્યા છે, અને એ માર્ગે હાલતા અતિ જીવનમાં આનંદ થાય છે. કારણ કે વેદ માર્ગ છે, પરમાત્મા સ્વરૂપને ઓળખવાનો માર્ગ છે. આ માર્ગડે આવતા ને જાતા શ્વાસો શ્વાસે સ્મરણ કરતા આનંદ ભયો મન મેરે, આ સંસારિયામાં શેતો મારા ભાઈલા સંત પોકારે અવસર શેલે. આ સંસારિયાની અંદર એ ભાઈઓ ચેતી જાઓ, ભલે તમે મનુષ્ય દેહ કરીને સંસારરૂપી બજારમાં આવ્યા, પણ ચેતીને આલજો ભાઈ. આ બજારે શેની ઓરગત કરવી, કયો માલ લીધા જેવો છે એ જરાક પાક બનજો ભાઈ. કારણ વગરની ઓરગત કરી લેતા નહીં, હોંગું જાણીને હાટું ન કરીએ. વસ્તુને લઈજો વિચારી, વણજે આવ્યો વેપારી વેપારી. સંતોની હાટડીએ હાસા હીરાને ઓરજો, જેનાથી આવે તમારામાં બુદ્ધિ સારી. દાસી જીવન સંતો ભીમને ચરણે, એક અલખ આશા છે તારી. એ વણજે આવ્યો છો તું વેપારી વેપારી, હોંગું જાણીને હાટું કરી લેતો નહીં. હોંગી વસ્તુ મળતી હોય ને મફત મળતી હોય ને તો કામની હોય એ ન લેવાય. જે કામની વસ્તુ હોય એની કિંમત દેતા મળે ને તો એ લઈ લેવાય. જે વસ્તુ કામની ન હોય મફત મળતી હોય ને તો નથી લેવાની. હું આપણે કામની નહીં તો એને લઈને શું કરો? એને તમે શું લઈને કરો? શું લઈને કરો? હોંગું જાણીને હાટું ન કરી લેવું. વસ્તુને લેજો વિચારી, વસ્તુ વિચારીને ઓરગત કરવા જેવી છે. તો આ સંસારરૂપી બજારમાં તમે આવ્યા છો તો એવી વસ્તુની ઓરગત કરો કે જેનાથી તમારું જીવન ધન્ય બની જાય. તો ઓરવા જેવી મનુષ્ય દેહ કરીને વસ્તુ હોય તો એક સત્ય નામ છે. ઓરવા જેવી વસ્તુ જીવનમાં એક સત્ય નામ છે. આની ઓરગત કરી લ્યો, પછી બીજી ઓરગત કોઈ કરવાની જરૂર પણ નહીં. આની થેલી ભરલી. પણ માણસને શેનું ઓટાણું કરવું એ જ ખબર નથી. કેવી રીતે જીવન જીવવું એ ખબર નથી, કારણ કે મહાપુરુષોનો સંગ નથી કર્યો, એનો હથવારો નથી કર્યો, એવા મહાપુરુષના સંગમાં ગયો નથી ને, એટલે આ કાંઈ ખબર જ નથી. જેમ માણસ પશુ જીવન જીવે એવું જીવન જીવી જાય, ખાવું પીવું ને ઊંઘવું ને, હે, બસ આ સિવાય લાંબી કાંઈ ખબર જ ન મળે, કાંઈ ખબર ન મળે. પશુવત માણસ જીવન જીવી જાય છે. આ તો સંતોની આટડીએ
જઈને જેણે મહાપુરુષોના અનુભવ રૂપી શબ્દરૂપી હાસા હીરાને હોયરા છે ને, એને બુદ્ધિ કંઈક હારી આવી છે, એને સમજાણું છે કે જીવનમાં હું કરવા જેવું હું નહીં કરવા જેવું, કઈ વસ્તુની ઓળગત કરવી ને કેની ન કરવી, એની સમજણ જેને સંતોનો સમાગમ થયો છે એને આવી છે ભાઈ. તો ભાઈ આ માર્ગડે આવતા અને જાતા આનંદ ભયો મન મેરે, સંસારિયામાં છે તો મારા ભાઈલા સંત પોકારે, અવસર શેલે મહાપુરુષો આપણા માટે રામ ઢોલ વગાડીને આપને સમજણ આપી રહ્યા છે, જ્ઞાન ધ્યાનની શિખામણો આપી રહ્યા છે. છે તો મારા ભાઈલા સંત પોકારે, અવસર શેલે સંતો પોકાર કરીને કહે છે કે મનુષ્ય દેહ કરીને સદગુરુ સાહેબના ઘરનો એવો પરવાનો લઈ લ્યો કે તમને કામ ક્રોધ લોભ મોહરૂપી એકે અમલદારો તમને રોકે નહીં, કોઈ બંધ કરતા થાય નહીં, અને તમારા માટે કાયમને માટે માર્ગ મોકળો રહીએ. એવો સદગુરુના ઘરનો પરવાનો તમે લઈ લ્યો, પટા લખાયા ધણી હજુરના, અવર દિલ હવે નહીં ડોલે. જેની પાસે પરવાનો હોય એને ક્યાં ડરવાનું છે, એને ક્યાં ડરવાની જરૂર છે. પટા લખાયા ધણી હજુરના, અવર દિલ હવે નહીં ડોલે. આ સંસાર હા કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, અમર પ્યાલા અહો નિષ્પીવે. તો જેણે સદગુરુના નામનો ધણી હજુરનો પટો લખાવી લીધો, પરવાનો લખાવી લીધો, અને પરવાનાની કેટલી કિંમત છે. તમારે અખતરો કરવો હોય તો કરજો, રખડતા કુતરાને ગળે એક પટ્ટો બાંધી દેજો, કોઈનો ભલનો હોય પાળેલો. રખડતો કુતરો હોય કોઈનો પાળેલો ન હોય તો કાંઈ નહીં, પણ અખતરો કરવા ખાતર એને ગળે પટ્ટો બાંધી દેજો, એને કોઈ મારશે નહીં. કે કોકનો પાળેલો હોય મારી આપણો વારો ચડી જાય. આ કોકનો પાળેલો ખાલી એક કુતરાને ગળે પટ્ટો બાંધ્યો ત્યાં એને માર ખાવાનું બંધ થઈ જાય, એમ આ પટ્ટો બાંધ્યો જમનો માર ખાવાનું બંધ થઈ જાય. હે આ હાવ હાવ દીવા જેવી વાત નથી. અને અખતરો કરો એ કરી લેજો, ગમે રખડતા કુતરાને પટ્ટો બાંધી દેજો, એને કોઈ કઈ નહીં કે. આ એટલો બધો ફાયદો પટ્ટાનો, સાંભળાને પટ્ટો આટલું કામ કરે તો ગુરુના નામનો ભરવાનો હું કામ ન કરે. ભલા વણા ગુરુના નામનો ભરવાનો હું કામ ન કરે, ન કરે. પટ્ટાને જે પરવાનાને ભૂલી જાય છે ને એને માર ખાવો પડે. રાજા સાઈનો જૂનો જમાનો, વેઠનું ચિંધ હોય તો અમલદાર કહેવા જાય, ત્યારે હરિજનવાસમાં વેઠનું કહેવા જાય પણ વાયડો માણા ને પેલા હુંડલો એક ગાળ્યું દે તીગડે કે આ કામે આવવાનું છે. એટલે ઓલા બિચારા કહે ઘરે જમાદાર, વેઠનું ચિંધ હોય બરાબર પણ ગાળ્યું હું કામ દો છો, પાછી બેક વધારી દે. સત્તા કઈ કહેવાય નહીં. રોજનો આક્રમ, જઈ જાય તે હુંડલો ગાળ્યું દઈને પછી વેઠ ચીંધે. એક દી વિહગ જુવાની હરિજનોના હંપી ગયા, જમાદારે જઈને ગાળ્યું દીધી, જો જમાદાર તમને કહી દઈ છે તમારે જેમ જીભ છે ને એમ અમારે છે, અમને બોલતા આવડે ને અમને બધું ફાવે છે, પણ આ તો તમારી પાસે દરબાર સાહેબના પરવાનાનો પટ્ટો બકલ છે ને એને માન આપી છો, નકર તમારો વારો ચડી જાય. જમાદારભાઈ વાયડામાં આવી ગયો, આ પટ્ટો ને આ બકલ કડેથી સોટીને કરી દીધો ઘાન. ઓલા વિહક સોટી ગયા, વિહક. અને સારી રીતે ભાઈ કેટલાય સમયની દાય જતી ને પૂરી કરી લીધી. 100 મહિને બેઠો થાય એવો હરખો કૂણો કરી દીધો. જમાદારે દરબાર સાહેબને ફરિયાદ કરી કે હું વાસમાં વેઠનું કહેવા ગયો અને હરિજનોના જુવાનોએ મને માર્યો. તો જેના જેના નામ દીધા એને દરબાર સાહેબે બોલાવ્યો કે જુવાનો આ જમાદાર વેઠનું કહેવા આવ્યા ને તમે માર્યા કેમ, કે બાપુ હું કરીએ, રોજ આવીને એક હુંડલો ગાળ્યું દે ને તે કેડે વેઠ સીધે. એટલે અમે કીધું કે ભાઈ અમે તમારી પાસે દરબાર સાહેબનો પટ્ટો બકલ છે એને માન આપીને ગાળ્યું ખાઈ છીએ, નકર હાથ તો અમારે છે ને બોલતા તો અમને આવડે, પણ અમે તો દરબાર સાહેબના પટ્ટાને બકલને માન આપી છીએ. તમારે વેઠ ચીંધવી તો ચીંધો પણ ગાળ્યું કામ દો. તોય બાપુ વારે વારે ગાળ્યું દે
અને અમે કીધું કે દરબાર સાહેબના પટ્ટાને બકલને માન આપીએ છીએ એટલે એણે કડેથી પટ્ટો છોડીને ઘા કરી દીધો અને એમ કીધું કે પરવાનો બકલનો હું આવે એટલે બાપુ તમારો પરવાનો સોયડો તી કેડે માર્યો છે. એટલે રાજા ખીજાઈ ગયા, ખરા તાર બાપનું રાજ છે, હજી આને મારજ્યો. પરવાનાની કિંમત છે, પરવાનાની કિંમત છે. જેને સદગુરુના ઘરનો પરવાનો મળી ગયો એને કોઈ દરવાણી રોકતા નથી. નકર કામરૂપી, ક્રોધરૂપી, લોભરૂપી, મોહરૂપી આ દરવાણી કંઈ જેમ તેમ નથી હો. હારા હારાના આજા ગગડાવી દે એવા છે, બલબલા આને માંથી પસાર ન થઈ શકે. પણ સદગુરુના ઘરનો જેને પરવાનો મળી ગયો એના એકેય દરવાણી રોકી શક્યા નથી. એકેય અવિદ્યાના અપસરો ભક્તને કાંઈ પ્રલોભનમાં નાખી શક્યા નથી, કારણ કે જેને સદગુરુના ઘરનો પરવાનો મળી ગયો. જેને પરવાનો છે એની પાસે કોઈ દાન માગી શકે ખરો? હે, તમારે ટોલ ટેક્સ ભરવો પડે, બાકી લાલ લાઇટવાળી ગાડી નીકળે એટલે એનો તો આખો રોડ જ જુદો છે, તરત સિંગલર ઉગડી જાય. અને એ ગાડીને રોકાવાનું ન હોય કારણ કે એના ઉપર તો સરકારનો સિંગલર છે, પરવાનો છે, એને માટે રસ્તો ખુલ્લો છે, એને ટોલ ટેક્સ ભરવો ન પડે. પણ આપણી પાસે પરવાનો નથી એટલે આપણે ટેક્સ ભરવો પડે જેને પરવાના મળી ગયા. અને એ પરવાનાની જેને કિંમત થઈ ગઈ એણે તો ગાયું કે હવે સિદ્ધ રહું એકાદશી સિદ્ધ ત્રીજે ટક ખાઓ, મારા નાથજીના નેણા નિરખીને હવે ભાવના ભોજન નો પાવ, ઘડીએ ઘોળી જાઓ મારા નાથજીના નેણા ઉપર હું તો ઘડીએ ઘોળી જાઓ. આ પરવાનો જેને મળી ગયો એની વાતો છે. પ્રેમનગર મેં ઝાંકે બેઠું જ્ઞાન કે ગોલે મારુંગા, કાલ કોટ કા નાશ કરુંગા, જમ કા તો શીશ ઉતારુંગા, હરે કા તમ અમર રહુંગા, હવે કાલ સે નહીં ડરુંગા, મેં તો ગુરુ કા ભજન કરુંગા. આ કોને ગાયું? જેને પરવાનો મળી ગયો, પરવાનો મળી ગયો એણે આ ગાયું છે. તો જેને પરવાનો મળી ગયો એ કયો પરવાનો છે કે જેનાથી આપણી પાસે દાણી દાન ન માગે. દાન ન માગે હવે દાણી ગુરુએ લખ દિયા પરવાની, દાન ન માગે હવે દાણી ગુરુએ લખ દિયા પરવાની, હે જી આજો મારે નેણ લે આવે બરકી બોલાવું બાની, હે જી ઓ નિશ આજો મારે નેણ લે આવે બરકી બોલાવું બાની, રામ નામની રટજને લાગી રામ નામનિયા રટજન લાગી નશાએ પોસે નિર્વાણી, હે જી રામ નામની
રડતે ને લાગી નસાય પોસે નિર્વાણી હે જી દાન ન માગે હવે દાણી ગુરુએ લખતિયા પરવાની હે જી પિંગલા ઉનકી અધવસ ધ્યાન ધરી લે ધ્યાની હે જી પિંગલા પિંગલા ઉનકી અધવસ ધ્યાન ધરી લે ધ્યાની હે જી લઈ પવન ને જાવે ચડે અસમાની હે જી ચડે અસમાની હે જી દાન ન માગે હવે દાણી ગુરુએ લખદિયા પરવાની હે જી
સમુકા સુરતા શબ્દ મે સમાણી હૈ જી ગોર ઘનુ કા વિજ સમૂહ કા સુરતા શબ્દ મે સમાણી હૈ જી પ્રેમ ને ગુરુ જીવન ભેટ્યા નિશાન ઠેરાણી હૈ જી હવે દાણી ગુરુએ લખ દિયા પરવાની હૈ જી કરે સાબજ લખો જ્ઞાન કરે દાણ ન માગે દાણી સદગુરુએ લખ દિયા પરવાની જેને સદગુરુના ઘરનો પરવાનો મળી ગયો એની પાસે કોઈ દાણ ન માગે પરવાનો મળે કેમ કે અહો નિશા જો મારે નેણ લે આવે હું બરકી બોલાવું બાની રામ નામની રઢ જેને લાગી નશાએ પોસે નિર્વાણી અહો નિશા જો મારે નેણ લે આવે હું કાયમને માટે મારા ધ્યાનમાં મારા સાંભળ્યાને બોલાવું છું અને જ્યારે જ્યારે બોલાવું ત્યારે સાંભળ્યો મારી સમૃદ્ધિ પટ ઉપર હાજર થાય છે ક્યારે એ એમ ન કહે કે અત્યારે મારે ટાઈમ નથી મારે એટલો સમય નથી આપણી ભાવના હોય આપણું લક્ષ્ય સુદૃઢ હોય તો જ્યારે યાદ કરો ત્યારે તમારી સમૃદ્ધિ પટ ઉપર સદગુરુ આવીને હાજર થાય છે દેહધારી સદગુરુ તો કદાચ ટાઈમ બિન ટાઈમે તમારે ત્યાં ન આવી શકે પણ નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપે જે તમને ગુરુએ ઓળખાણ કરાવી છે એ સદગુરુ તો જઈ બોલાવો ત્યારે હાજર હાજર અહો નિશ જે તમારી ધ્યાનની મૂર્તિ છે એ સદગુરુ તો જ્યારે બોલાવો ત્યારે તમારા માટે હાજર અહો નિશા જો મારે નેણ લે આવે હું બરકી બોલાવું બાની એટલે એની દાસી જ્યારે સમરણમાં મારા સાંભળ્યાને બોલાવું છું ત્યારે તરત આવીને હાજર થાય છે આપણે બાના કાઢ્યા કરીએ કામસે ફલાણું ઢીકડું પણ એ કોઈ દી બાના કાઢતો નથી અને આપણે બાનાના ગાણા હોત ગાઈ નાખ્યા બાનાના ગાણા હોત ગાઈ નાખ્યા નંદલાલ નહીં રે આવો ને ઘીરે કામ છે શું કામ છે કે મારે મૈડા વલોવાની હામ છે નંદલાલ નહીં રે આવો ને ઘીરે કામ છે કોઈને મૈડા વલોવાની આમ છે કોઈ કે મારે લગ્નમાં જવાની
કોઈ કે મારે કપાવું તારવાની, કેટલી જાતની આમ છે આપણે, આપણે બાના કાઢીએ છીએ, પણ ઈ કે તમે મને ભજવા તૈયાર હોય તો મારે બાના કાઢવાનું કઈ થતું નથી. અર્ધા નામે હું હાજર થાવ એવો છું, અર્ધા નામે હાજર થાવ એવો હું છું. કોઈ હૃદયના ભાવથી મને પડકારે, કોઈ બોલાવે તો હું તરત હાજર થાવ છું. અહો નિશા જો મારે નેણ લે આવે, હું બરકી બોલાવું બાની, જે હૃદયના ભાવથી બોલાવે એને માટે હાજર થાય છે. પણ રામ નામની રડ જેને લાગી, નશાએ પોસે નિર્વાણી, જેને નામની રડ લાગી, એ નામના નશાની અંદર જે નિર્વાણ પદની પામી જાય છે, નિર્વાણ પદમાં પહોંચી જાય છે. નિર્વાણ પદ એટલે આત્મપદ. નામના ધ્યાનથી જે આત્મપદમાં સ્થિત થઈ ગયા એને પરવાનો લખાઈ ગયો. અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ, આ નિરંતર રટણ તમારે થઈ ગયું એટલે તમારે સદગુરુના ઘરનો પરવાનો લખાઈ ગયો. નિરંતર આનું રટણ થઈ ગયું એટલે પરવાનો લખાઈ ગયો. અહો નિશા જો મારે નેણ લે આવે, હું બરકી બોલાવું બાની, રામ નામની રડ જેને લાગે, નશાએ પોસે નિર્વાણી, જેને નામની રડ લાગે, એ નામના ધ્યાનથી આ પદમાં સ્થાપિત થવાય છે અને આ પરવાનો પ્રાપ્ત થાય છે. પરવાનો મેળવવા માટે બીજો ઉપાય કોઈ નથી, સદગુરુની કૃપા અને નામનું ધ્યાન. આ પરવાનો મેળવવા માટેનો ઉત્તમમાં ઉત્તમ સાધન છે. અહો નિશા જો મારે નેણ લે આવે, બરકી બોલાવું બાની, રામ નામની રટ જેને લાગે, નશાએ પોસે નિર્વાણી, દાન ન માગે દાણી, સદગુરુએ લખ દિયા છે પરવાની. ઇંગલા પિંગલા ઉનકી અધવસ, ધ્યાન ધરી લે ધ્યાની, લઈ પવનને જાવે ગગનમાં, ઉલટ સડે અસમાની, ઇંગલા પિંગલા ઉનકી અધવસ, ધ્યાન ધરી લે ધ્યાની. ઇંગલા ને પિંગલા નામ, શ્વાસ ને ઉશ્વાસ, ઉનકી અધવસ, ધ્યાન ધરી લે ધ્યાની, એમાં એક શબ્દની ટંકશાળ પડી રહી છે. એને તું નટવર કે, ગિરધરલાલ કે, મોરારી કે, ગિરધારી કે, રામ કે, યા કૃષ્ણ કે, જે કેવું હોય કે, એનું અખંડ ધ્યાન કરી લે. ઇંગલા પિંગલા ઉનકી અધવસ, ધ્યાન ધરી લે ધ્યાની, લઈ પવન અને જાવે ગગનમાં. ગગનમાં એટલે શબ્દ સ્વરૂપમાં સ્થિર થાય એને ગયા ગગનમાં કહેવાય. પણ શેનાથી દાવું કે શ્વાસોશ્વાસના ધ્યાનથી, લઈ પવન અને જાવે ગગનમાં તમે સ્મરણ કરો એ શ્વાસોશ્વાસના ધ્યાનથી કરો છો. લઈ પવન ને જાવે ગગનમાં, ઉલટ સડે અસમાની, આખું જગત સામી ફૂકે આલે છે, મહાપુરુષો સંતો પાછી ફૂકે આલે છે. સંતો અને લીજત પાછી ફૂક લ્યો તો જ આવે ને, ઓકા મહામી ફૂક મારો થું થાય, જરદોન દેતવાન બધું ઉલ્લીન પડે એઠું, પણ પાછી ફૂક લીએ તો લીજત આવે. એમ સંતો મહાપુરુષો પાછી ફૂકે આલે, ઉલટ સાલ સંતોને હાલવાની છે. અમ સર્વંગી ચલન સબ ઉલટી ચલીએ, અમે તો ઉલટી સાયલે હાલવા વાળા છીએ, અમે ઉલટી સાયલે ચાલવા વાળા છીએ. જગત સે હામી ફૂકે આલે, સંતો પાછી ફૂકે આલે છે. જમણો માર્ગ સંસારનો છે, દાબો મહાપુરુષોનો છે, સંતોનો છે, જેને વેદ માર્ગ કહેવાય છે. ઉનકી અધવસ, ધ્યાન ધરી લે ધ્યાની, લઈ પવનને જાવે ગગનમાં, ઉલટ સડે અસમાની, દાન ન માગે દાણી, સદગુરુએ લખ દિયા પરવાને. આપણે ઘણી વાર કહી ગયા છે કે જ્યાં આકાશની વાત આવે ત્યાં શબ્દ સ્વરૂપ સમજવું, આકાશની વાત આવે ત્યાં શબ્દ સ્વરૂપ સમજવું. શબ્દ સ્વરૂપમાં જેનું ધ્યાન એ આકાશમાં ચીડ્યો કહેવાય, એ ગગનમાં ચીડ્યો કહેવાય. બધા એનું કેવું હાસું છે કે આકાશમાં ભગવાનનું ધામ છે પણ કટ્ટા આકાશમાં,
ઘટાકાશમાં. આ આકાશમાં નહીં, અહીંયા તો ઓક્સિજન ઘટે બાબુ, વધારે અધેર જાઓ ને ઓક્સિજન ઘટે. હવે આપને ઓક્સિજન ઘટે પછી બહુ અધેર તો ભગવાનને કેમ થતું હોય, કેમ થતું હોય એ નહીં, મજા અહીંયા જ આવે છે રહેવાની. આ તો આપને ખબર નથી, આપણું ધ્યાન નથી ને કરી, એને અહીંયા જ રહેવાની મજા આવે છે ને કાયમ ને માટે અહીંયા જ રહે છે. ને એમ વળ્યું એમ હોત કીધું કે જ્યાં મારા ભક્તો પ્રેમથી મારા ગુણાના વાત ગાતા હોય અહીંયા જ મને રહેવું બહુ ગમે છે. એથી વિશેષ મને રહેવાનું વધારે ક્યાંય ગમતું નથી, એવું શ્રી મુખે કહેલું છે. ઉલટ સડે અસમાની, દાન ન માગે દાણી, સદગુરુએ લખ દિયા ભરવાની નજરે આયા. જે અસમાનમાં આકાશમાં ચડ્યા એટલે જેની સુરતા નામમાં લાગી એને નજરે આયા. નજરે આયા હરદમ હિરલા ખાણી, નજરે આયા એટલે અનુભવની દ્રષ્ટિથી એને જોયો, પ્રાપ્ત કર્યો. નજરે આયા, નજરે આયા ક્યાં કે હરદમ હિરલા ખાણી, શ્વાસોશ્વાસના ધ્યાનમાં. પણ સતસબદના સુખ જેને લાયદા એણે આ વાતને માની. જેને સદગુરુ દ્વારા સતશબ્દનું ધ્યાન પ્રાપ્ત થયું છે એને આ વાત માનવામાં આવે છે, એને નક્કી થાય, એને પ્રતીતિ થાય. એટલે તમને મજો આવ્યા કરે છે કે તમને નામધારી કોક ગુરુ મળ્યા છે, એટલે તમને આનંદ આવે છે ને આ વાત ઉગળે ઉતરે છે ને એટલે સમજાય છે. બીજાને તો આ બધું અટપટું લાગે કે બહુ તમે વખાણ કરતા તો મજા આવે, મજા આવે, મજા આવે. બે કલાક ભીખો કાંઈ ખબર ન પડી કેની કથા કરી, સોટી પીડ્યા હતા. હાલો સત્સંગમાં, હાલો સત્સંગમાં હું બૈક્યો એ જ ભાન ન પડી. એટલે જ પછી અમારે જઈને ઘીરે હોઈ જવું પીડ્યું, હું ઘરે. આ તો સતશબ્દના સુખ જેને લાયદા એણે આ વાતને માની. જેને સતશબ્દના સુખ લાયદા છે એને સમજાય ને. એ અંગ્રેજી ભણ્યા હોય એની પાસે કોઈક અંગ્રેજીની વાતો કરે તો એને મજા આવે, યસ યસ યસ. હવે આપણી સામે મંડે કોઈક અંગ્રેજી બોલો, આપણે શું એને કહેવું, કારણ કે આપણે કાંઈ સમજતા ન હોય, આપણે એમાં કાંઈ જ્ઞાન ન હોય. આ તો જે ભાષા જાણતા હોય એને આનંદ આવે ને. હે, આ તો અનુભવીની વાતો અનુભવી જાણે છે. જ્ઞાની ને ગત ગયો જ્ઞાની જાણે સમજણ કેરો સાર. કહે ગણપત ગુરુ ગમતો પૂરા પામે પછી કોણ નર ને કોણ નાર. હે મન નિગમ પંથ નિર્ધાર, જો પામે તો બેડો પાર. હે મન તું નિગમ પંથ નિર્ધાર, જ્ઞાનીની ગત જ્ઞાની જાણે, અનુભવીની વાતો અનુભવી જાણે. બીજાને એમાં કંઈ સમજાય નહીં, બીજાને એમાં ગમે ન પડે, અને ઓલાને એમાં રસ પડતો હોય, આનંદ પડતો હોય. એટલે જ્ઞાનીથી જ્ઞાની મળે તો બડી લૂંટા લૂંટ, પણ જ્ઞાનીને અજ્ઞાની મળે તો બડી માથા કોઈટ. જ્ઞાનીને જ્ઞાની મળે તો લૂંટમ લૂંટ થાય, આનંદની મોજું લૂંટે, પણ જ્ઞાનીને અજ્ઞાની મળી જાય તો મોટી માથાકૂટ થાય. કારણ કે એનો આખો મતો જ જુદો હોય. કબીર સાહેબ પાસે કોઈ અજડાવી છીડ્યો કે તમે જ્ઞાની છો, સંત છો, મહાપુરુષ, ભાઈ બધા કહે છે ભાઈ, એમને સંત હોય ને તમને અનુભવ ઉગ્યો હોય તો કાંઈક તો ખબર પડે ને કે ભાઈ પડે એટલી પડે નહીં. તમે જ્ઞાની છો ને બધા કહે છે કે તમને ઘણી ખબર પડે, બરાબર. કબીર સાહેબ કે આ ભાઈ કે તો આ ધોકો છે ને તમને ક્યાં લાગશે કહી દો, આ ધોકો તમને ક્યાં લાગશે એ કહી દો. હવે કબીર સાહેબે વિચાર્યું કે વાહનું કહી તો ઢીંઢમ ઠોકશે, અને ઢીંઢમ કહી તો પગમાં ઠોકશે. હવે આનું શું કરવું, આ જ્ઞાન બાવન બારો, હવે આનું મારે શું કરવું, આનું શું જવાબ દેવો. પણ જવાબ તો સદગુરુ આપે. કબીર સાહેબ કે જો ભાઈ અમે જ્ઞાનીના ગુરુ, અમે જ્ઞાનીના ગુરુ અને તમારા જેવા અજ્ઞાનીના દાસ. અજ્ઞાની લે ધોકો તો અમે જ્ઞાની જોડીએ હાથ કે તું માર ન્યા લાગશે. અમે જ્ઞાનીના ગુરુ છી, અજ્ઞાનીના દાસ છી. અજ્ઞાની લ્યો ધોકો જ્ઞાની જોડે હાથ કે ભાઈ તું માર ન્યા લાગશે.
એટલે જ્ઞાનીથી જ્ઞાની મળે તો બડી લૂંટાલૂંટ, જ્ઞાની અને અજ્ઞાની મળે તો બડી માથાકૂટ. આ તો સત્સબદના જેને સુખ લાયદા એને આ વાતને માની, એને આ વાત હૃદય ઉતરે કળે ઉતરે. એટલે જે જિજ્ઞાસુ છે એને જ મહાપુરુષોના સમાગમનો સત્સંગનો લાભ એને થાય છે. અમૃતના ઓલા ચંદ્રમાના અમૃત કિરણોનો ઉપભોગ સકોર પક્ષી લે કાગડો શું કરે? કાગડાને ચંદ્રના કિરણને કાંઈ લાગે વળગે? હે, ચંદ્રના અમૃતના કિરણો એ ચકોર પક્ષી છે એ એનો ઉપભોગ કરે છે. જ્યાંથી ચંદ્ર ઉગે ત્યાંથી એને હમું જોઈ અને એના મીઠા કિરણોનો તે ઉપભોગ લઈએ અને એક ધારી નજર કરીને ચંદ્ર સામે જોયા જ કરે છે, જોયા જ કરે છે, જોયા જ કરે છે. જેમ ચંદ્ર આમ અધર ચડતો જાય એમ એમ એની નજર એની આયરે આમનો માલી જાય. આમ ઉયો જાય તો આમ મૂંધું થઈ જાય પણ નજરને ડગાવે નહીં. કાગડાને ખબર હોય સાંધો ઉગી ગયો છે, નિરાય થઈ ગયો હોય માળામાં. કાગડાને થોડી ખબર હોય કે આ સાંધો ઉગી ગયો, નિરત માળામાં હોય ગયો. એને સાંધાને ખબર ન હોય ક્યાં ઉગ્યો ને કેમ ઉગતો હોય છે, એને કઈ સાંધાની ખબર જ ન હોય. એમ લગભગ એમ જાજુ છે. આ તો સકોરને ચંદ્ર ઉગ્યાની ખબર પડે, હે, ચકોરને ચંદ્ર ઉગ્યાની ખબર પડે. જે ગામમાં જે મહાપુરુષ મહાન મહાન વિભૂતિ થઈ હોય પણ ચકોર હતા એને ખબર પડી કે આ ચંદ્ર છે, બીજાને કાંઈ ખબર નહોતી. પાડોશમાં હું ઘરમાં રહેતા તેને કોરા રહી ગયા, ઘરમાં રહેતા હતા એ ગોરા રહી ગયા. તો ચકોરની વાતો છે. એ દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ છે એને કાયમ આવે. સતસબદના સુખ જેને લાયધા એણે આ વાતોને માની, દાનનો માગે દાણી સદગુરુએ લખ દિયા છે પરવાની. ગોર ઘનુકા વીજ ચમુકા સુરતા શબ્દ મેં સમાણી, આ પરવાનાથી આ ધ્યાનથી આ લક્ષ્યથી. ઘોર ઘનુકા વીજ ચમુકા, પણ ક્યારે આ અનુભવ થયો કે જ્યારે સુરતા શબ્દમાં સમાણી. વિધવિધ પ્રકારના અનુભવ, પણ ક્યારે કે જ્યારે સુરતા શબ્દમાં સમાણી. પ્રેમને ગુરુ જીવન ભેટા આ ઠીક નિશાને ઠેરાણી. હવે આ વૃત્તિ બરાબર નિશાને ઠેરાઈ ગઈ, પરવાનો પ્રાપ્ત થઈ ગયો. હવે આ વૃત્તિને કોઈ પ્રકારની ડોલ નહીં, આ ચરણનો અધિકારી બની ગયો. પછી એને કાંઈ અરખ નહીં, એને કાંઈ શોક નહીં, એને આયણ નહીં, એને લાભ નહીં, એને જન્મ નહીં, એને મરણ નહીં, એવો આ પરવાનો. એટલે સદગુરુના ઘરની વાત આ કાંઈ નાની નો માનવીઓ, ભલે સેજે સેજે વસન મળી ગયું પણ નાનું નહીં માનતા હો ભાઈ. આ વાત કાંઈ નાની નથી. તો આપણે એને સમજી ન થઈ ગયા હોય, એને બરાબર ધ્યાનમાં લઈ ન શીખ્યા હોય, એટલે આ તો નથી કહેતા પાથ પારખ વિનાનો પીડ્યો પાદરમાં. પથરાને પરમાણે શબ્દને તો કોક સંત વિરલા જાણે. હે, મૂર્ખ નરને ઈરલો લાયધો પણ ઓળખો નહીં અંધાણે. પારખ વિનાનો પીડ્યો પાદરમાં, પથરાને પરમાણે શબ્દને તો કોક સંત વિરલા. હે, આ હમજાને પ્રમાણે શબ્દને તો કોક સંત વિરલા જાણે. અમૂલ્ય હીરો આય થયો હોય પણ તમને કહું, પારખ ન હોય તો શું કામનું? પારખ ન હોય તો શું કામનું? ઓલું દ્રષ્ટાંત આપણે કહી કે ગોકળી વાઘ ચારતો હતો અને કોઈ સાધુ મહારાજ નીકળ્યા અને ઊભા રાખ્યા કે બાવા તડકો થઈ ગયો છે ને દૂધ બૂધ પીવું હોય તો, અને ઘડી પોરો ખાસ આયો પાણી બાણી પી તારે અહીંયા હું લંકા લૂંટાઈ જાય છે. તડકાનો ઉપડ્યો તો અમારે બાળ બસાશે તો પકડ ગીરદારી છો બે ને તડકાનો. મહારાજે જાણ્યું ભાષા કરકસ છે પણ ભાવ સાચો છે. ભગોકળી બેહું બે 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 લાય તારું પાત્ર દોઈ આવી દઉં. પાત્ર લઈને દૂધ દોઈ આવ્યો, લે પી પી ગયો આખું પાત્ર ભર દી દૂધનું. બાપુ પી ગયા કે ભૂખોર્યો કે હજી ધરાણો છો કેમ છે? અગર હજી તો આવી દઉં
કે ના આવો હવે બસ, ના ના ભૂખ્યો હોય તો કહેજે. અમારે જ ઘણા ગેટા બકરા છે આમાં, અમારે એમ કે એક ગેટ વધારે પી ગયું તો તાર પી. મહારાજે જાણ્યું કર્કશ ભાષા પણ હૃદય તો સોખું છે, હૃદય તો સોખું છે. મહારાજેની સેવા ચાકરીથી રાજી થયા અને એમ થયું કે આનું દાળદર ભૂકા કરી નાખું. જોળીમાંથી અમૂલ્ય રત્ન લઈને કે લે ગોકળી તારા દાળદર ભૂકા લાય. બીજી કાંઈ શોખ વેટ ન કરીને બાપુ તો દઈને વૈયા ગયા. અને એમ થયું બાવો દૂધ પાયું ને રાજી થઈ ગયો, પાસીકડો હારો દીધો, ઘીરે લઈ ગયો. કેટલા દી છોકરા રહીમાં, કેટલા દી ગોખલામાં પીડ્યો રહ્યો. એક દી જે હાથમાં આવ્યો ને બકરાની જાટમાં ગૂંથીને બોકડાને ડોકે બાંધી દીધું. પણ ઘરમાં ગરીબા એવી, બે ત્રણ દીના કડાકા થઈ ગયા. રોટલા વિના છોકરાએ રજવાળે પાદરમાં વાઘ ચારે, નગર શેઠનું ઘર પાદરમાં. મહેમાન આવ્યા કોઈ છોકરું હાજર નહીં, નગર શેઠ ભાગે જોઈ ગયો, લોટો લઈને દૂધ લેવા આવ્યા. આ જોઈ ગયો નગર શેઠ છે ને દૂધનો લોટો ભરી, મન જાહેર માગું તો છોકરા તો રોટલા ભેળા થાય. હું આવ્યો કે કોઈનું તો તો તમારે હરુભરું આવું પીડ્યું શેઠ. કે પણ શું કરું ભાઈ, છોકરા કોઈ હાજર નહોતા ને મહેમાન આવ્યા ને મેં જોયું ઉપરથી તો અહીં વાઘ ચારતો હતો, લાવો લાવો. લોટો લઈને ગયો દૂધ દોવા અને શેઠની નજર બરાબર ઓલા બોકડાને ડોકે પડી કે ઓહો આવું રત્ન હોય તો આપણે આને કેટલું હાંચવીએ, મખમલના લુગડામાં વીંટીએ, એને ડાબલીમાં મેલીએ, ડાબલી ડાબલામાં ડાબલો તેજુરી મૂકીએ, અને એણે બોકડાને ડોકે બાંધી દીધું આટલું કિંમતી રતન. ઓહો તો આની સાહેબી કેવડી, તો આના ઘરમાં હું નહીં હોય ભૂખ. શેઠ એવો બેઠા બેઠા વિચાર કરે ક્યાં ગોકળી દૂધનો લોટો લઈને આવ્યો ને, પણ શેઠના હાથમાં લોટો દેતા જણની આંખમાંથી બોર બોર જેવા આંહું પડી ગયા. કેમ કેમ ગોકળી કોસવાઈ ગયો કે શેઠ વાત કરવામાં શું કહું. ત્રણ દિથિયા છોકરા ભૂખ્યા રે, ડેલીએ ભૂયો આવે ને ગાંડા, બૈરા ગામમાં ભૂખ્યું રહેવાતું હોય છે. મણ હું જોઈએ એટલી લઈ જા. પણ ગોકળી તઈ શેઠને એમ થયું કે આ હીરાની આને કિંમત ખબર નથી. ગોકળી તારા બોકડાને ડોકે હું બાંધ્યું છું. એક બાવો નીકળ્યો હતો ને મને દૂધ પાયું ને મારા ઉપર રાજી થઈ ગયો ને દીધો પાછીકડો ને તમારે હોનું બોનું ગળવામાં કાંઈ આવતું હોય તો લઈ જાઓ, મન જાહેર અટકી દેજો. કે ભાઈ હું તારી અજ્ઞાનતાનો લાભ લેવા માગતો નથી, પણ એ તારો પાછીકડો રહ્યો ને મારી બધી સમૃદ્ધિ દઈ દઉં તો એની કિંમત થાય એમ નથી. હે બધી દઈ દઉં કે આ તોય કિંમત થાય એમ નથી, તોય થાય એમ નથી. તઈ ભલા માણા આપણે એક ગ્લાસ સદગુરુને પાણીનો નથી પાયો અને જેનાથી જગત રસાણું એ વસ્તુ આપી દીધી. ભરવાડ ન તો દ્રષ્ટાંત છે. હે વસન થકી સૃષ્ટિ રચાણી પાનભાઈ, વસનથી સાંદો ને સૂર, વચનથી માયા ને મેદની, વચનમાંથી વર્ષે હાસા નૂર, જેમાંથી જગત રસાણું એની કિંમત અંકાય. ગૌદાન દેવે ભૂમિદાન દેવે ભલે કંસનના મેલ લૂંટાવે, કાશી ક્ષેત્રમાં જઈને કન્યાદાન દેવે તો એ કાંઈ ગુરુગમની તોયલે થોડુંક આવે. આવે ભરવાડનું દ્રષ્ટાંત છે. ગુરુગમ ન સમજાય તો આપણે ઈ જ સહી, ઈ જ સહી, હે ઈ જ સહી. ઓ તો ખાલી દ્રષ્ટાંત છે, બાકી કોણ એવા ભરવાડો હોય ગિરાન નો ખબર પડે, બધાને ખબર પડે ન પડે. અટાણે આપણા કરતા એ હોશિયાર છે એવું થોડું છે, એવું નથી. બધાને કુદરતે મગજ આપ્યા છે, બધાને કુદરતે બુદ્ધિ આવે. આ તો ખાલી દ્રષ્ટાંતો છે, સિદ્ધાંતો આપણે સમજવાનો ભાઈ, આપણે સમજવાનો છે. હે મહામૂલ્યવાન વસ્તુ આપી પણ જ્યારે ઝવેરી મળે યારે એના પારખા પછી મૂલ મોંઘેરા થાય. કોઈ અનુભવીને આનંદ આવ્યો ગયેલા તને શેમાંથી, બસ આ નામમાંથી, પણ એ તો મારી પાસે છે. કે પણ હવે તે કાંઈ વિષયરૂપી બોકડાને ડોકે બાંધી દીધો હોય કેમ થાય, હે કેમ થાય.
સદગુરુ શબદ સુણાવે ભલે નહીં, આપ સ્વરૂપ ઓળખાવે, પણ મૂર્ખ મન મોહનો ટાળે ભલે નહીં અને આપ સ્વરૂપ ઓળખાવે. ખેડૂત થયો પણ ખેડ કરે નહીં, નામ ખેડૂત ધરાવે, આપ ખેતરમાં ઝાળા જામે એના તો બીજક પરલે જાવે. ખેડૂત થયો પણ ખેડ ન કરે તો ખેડૂત છે ન, એમ સત્સંગી થયો ગુરુનો બાળક થયો, સમરણ ન કરે તો ગુરુનો બાળક છે ન, અને ખેડવી કર્યા વિના પેદાઈશ આવે કઈ? હે, ખેડૂતનું નામ ધરાવો. આપણે 200 વીઘા જમીન, 200 વીઘા જમીન પર ખેતરને શેઢે કોઈ દી ન જાય તો શું આવે? પછી કેવું થાય કે ફલાણા ભાઈએ ખેડ કરી હરભરાયું ઊંડું, ગોઠણ જેવો બાજરો થયો અને મરસા જેવું થઈ ગયું ડુંડું. હે, પછી એવી ખેડ થાય કોઈ દી શેઢે ન ગયો ને 200 વીઘા 200 વીઘા ભીખે મરવાનો વારો આવે. ખેડ કરે તો પેદાઈશ આવે. હે, એમ આપણે આપણા મનની મકરુગુબિયામાં ફરીએ કે અમે આટલા વર્ષથી ગુરુ કર્યા છે, આટલા વર્ષથી ગુરુ કર્યા, પણ ભજન કેટલું કર્યું એ કયો ને? ના ના, એ કયો ને? ભજન ગુરુ કેટલા વર્ષથી કર્યા પણ ભજન કેટલું કર્યું એ કયો? ખેડૂત થયો પણ ખેડ કરે નહીં, નામ ખેડૂત ધરાવે, આપ ખેતરમાં ઝાળા જામે એના તો બીજક પરલે જાવે. મૂર્ખ મન મોહનો ટાળે અને સદગુરુ બીજું હું સમજાવે. પારસમણી આપ્યો પ્રેમ કરીને, લોહા કંચનો જાવે, પણ કાટ ભરેલી કોઠીમાં નાખ્યો એટલે રૂપ ક્યાંથી બદલાવે. લોઢું હોનું થઈ જાય એ પારસ સદગુરુએ આપ્યો છે. વૃત્તિ બ્રહ્માકાર થઈ જાય એ સત્ય નામરૂપી પારસ આપ્યો છે, પણ હવે કાટ ભરેલી કોઠીમાં નાખ્યો બદબોઈનો કોઈ બહાર નથી. પેલા હૃદય શુદ્ધિની જરૂર છે. ભક્તિ કરવી હોય તો હૃદય શુદ્ધિ કરવી પડે, મનની શુદ્ધિ કરવી પડે. પાત્રતા કેળવીને પછી વસ્તુને ગ્રહણ કરે તો જથારથ થાય છે. નગરવાલા કરોળિયાના ઝાડામાં અટવાઈ રહ્યો પારસ એના જેવી આ વાત છે, એના જેવી વાત છે. કાટ ભરેલી કોઠીમાં નાખ્યો એટલે રૂપ ક્યાંથી બદલાવે. કંસન ડગલો કીધો પ્રભુએ, પણ આથે કરીને અંધ થાવે. ઉગ્યા સૂરજ પણ જાગ્યા વિનાનો અંજવાળું ક્યાંથી ભાળે. કંસન ડગલો કીધો પણ આથે કરીને અંધ થાવે. હે, અર્જુન એક દી કઠિયારો ને કઠિયારણ સીતરે બેઆલ લુગડા અને લાકડા કાપવા જાય ને જોઈ ગયો ને ભગવાન કૃષ્ણ કે કૃષ્ણને કે તમારો ન્યાય કે અન્યાય? કે કા કે હું કા જ્યાં દીધું ત્યાં નાખ્યો માર્ગ નહીં, અને નહીં એને એક ટાણું ખાવાનું નહીં. આની દિશા જોવો, દિયો તમને હું વાંધો, તમારે ક્યાં ઘટે? કે બર અર્જુન, તું તું જ્ઞાની માણા છો, તને ખબર છે હું કોઈને દેતોય નથી ને કોઈનું લઈ લેતોય નથી. જીવ માત્રને મેં સ્વતંત્ર બનાવ્યો, એના કર્મે સુખી ને એના કર્મે દુખી. એમાં હું શું કરું એમ નહીં, પણ હાલો એના નબળા કર્મ પણ તમે દયા કરો ને દો તો હું વાંધો, હાલો નબળા કર્મ એના. કે પણ એના કર્મ એ પ્રમાણે હોય તો અર્જુન હું દઉં તો એ લઈ ન હકે કે એ નહીં મનાય, એ ન મનાય. તમે દ્યોન નો લઈ શકે કે ન લઈ શકે એટલે તારું શું કહેવું? કે પણ દ્યોન નો લઈ શકે કે ન લઈ શકે? આ લે સોના મોરી બે આયલા આવે છે ને રસ્તામાં ડગલી કરી દે, લે ભલે લઈ લે. એને સોના મોરની ડગલી કરી, સૂર્યના પ્રકાશથી આમ ઝળકે ડગલીઓ, અને થોડા ઘાઘેરા સહેતા કઠિયારો ને કઠિયારણ વાતે વળ્યા કે એ અલી આંધળા કેમ હાલતા છે? એ કે એકબીજાને હાથ પકડી લે ને સીલો ન મેલે, એટલે સત્યાયથી આંધળા થયા. આંખ્યું વિશે ને એકબીજાને હાથ પકડીને મીંડા હાલવા, ઓલો ઢગલો સોનામોરનો વાહે રહી ગયો કે હા આપને આવડે છે, દુઃખી થતા. કંચન ઢગલો કીધો પ્રભુએ, પણ હાથે કરીને અંધ થાવે. એ દ્રષ્ટાંત જ છે. સદગુરુએ સત્ય નામ આપ્યું ને પરમ સુખી બનવાનો કંસનનો ઢગલો દીધો છે. પણ હવે આપણે આથે કરીને વિષય અંધ થાય તો એનું હું, એનું હું? હે, સત્સંગમાં જઈને જો આપણી વૃત્તિ વિષયમાં ભટકતી હોય તો એમાં ગુરુનો હું વાંક ભાઈ, ગુરુનો હું વાંક? કંસન ઢગલો કીધો પ્રભુએ, આથે કરીને અંધ થાવે. ઉગ્યા સુર પણ જાગ્યા વિનાનો અંજવાળું ક્યાંથી બાળે. દરેકના ઘટમાં આત્મબ્રહ્મરૂપી સૂર્ય ઉગ્યો નથી, એનું જ અંજવાળું છે ને બધું. પણ જે જાગી ગયા એને દેખાણો. સૂરજ ઉગ્યો છે પણ જાગે એને દેખાય ને, હું તો એને સૂરજ દેખાય.
એને તો ઉગ્યા સતાય રહ્યું અંધારું, વળીને સૂજ્યું વાણે શબ્દને તો કોક સંત વિરલા. જાણે આ તો સમજાને પ્રમાણે શબ્દને કોઈ સંત વિરલા. ઉગ્યા સતાય એને તો અંધારું રહી ગયું ભાઈ, રહી ગયું, કારણ કે જાગ્યો નહીં અને જગાડનાર કા કોઈ ગુરુ મળ્યા નહીં, ગુરુ મળ્યા નહીં. જાગ્યા વિનાનો અંજવાળું ક્યાંથી ભાળે? અવ અજ્ઞાન કાઢો અંતરનું નિર્મળ જ્યોત જગાવે, દાસ લાભો ઈ અજવાળે, આપ સ્વરૂપ ઓળખાવે, મૂર્ખ મન મોહ ન ટાળે, ભલે ને આપ સ્વરૂપ ઓળખાવે. તો આ જે પરવાનાથી જન્મ મરણનું કારણ મટી જાય એવી વાત સદગુરુએ આપને બતાવી છે. આ કોઈ નાની સોની વાત નથી, પણ જેટલી આપણે કિંમત કરીએ ને વાલા, એટલો સત્યનામનો મહિમા આપને સમજાય ને એટલો આપણા જીવનની અંદર પ્રકાશ પડે. નથી રે વાત કાંઈ નાની વગર, દુરસે ગુરુ ના જ્ઞાની એ જી. નથી વાત કાંઈ નાની વગર, દુરસે ગુરુ ના જ્ઞાની એ જી. આજો મારે નેણ લે આવે, પરકી બોલાવું બાની એ જી. ઓનિશ આજો મારે નેણ લે આવે, પરકી બોલાવું બાની એ જી. ભગાને હુઓ નેડલો, હંસે હંસાની ગત જાણી એ જી. સલીલ શાનમાં સમજો નાહી, સલીલ શાન માર્યા, સમજો નાર સાસ ઠેરાણી એ જી. એ નથી વાત કાંઈ નાની વગર, દુરસે ગુરુ ના જ્ઞાની. સાગરમાં શિપ વસે એ અનંત જળે ઉભરાણી એ જી. હે મધ્ય સાગરમાં શિપ વસે અનંત જળે ઉભરાણી એ જી. ઓર નીરની આશા નાહી, પીએ સ્વાતિ જળ પાણી એ જી.
પીએ સ્વાતિ જળ પાણી હે જી દાન ન માગે દાણી ગુરુએ લખતી આ પરવાની હે જી સંસાર સાગર સિદ્ધ સિદ્ધ માહી શબ્દ સ્વાતિ જળ પાણી હે જી હે સંસાર સાગર સિદ્ધ સિદ્ધ માહી શબ્દ સ્વાતિ જળ પાણી હે જી હરદમ ઈરલા બોલે નાદ છે હરદમ ઈરલા બોલે નાદ છે મોતી મતી ઠેરાણી હે જી બોલે નાદ છે મોતી મતી ઠેરાણી હે જી ગગના ભયા મન મગના બંકનાળ રસયાણી હે જી ગાજા ગગના ભયા મન મગના બંકનાળ રસયાણી હે જી પ્રેમ ને ગુરુ જીવન ભેટ્યા કાયા ગગન નિશાની હે જી ગગન નિશાની હે જી નથી વાત કાંઈ નાની ઓ ઘર દૂર છે ગુરુ ના જ્ઞાની હે જી ગુરુગમની વાત કાંઈ નાની નથી પણ જ્યાં સુધી ગુરુગમ દ્રષ્ટિ મળી નથી એમાં ધ્યાન પીડ્યું નથી ત્યાં સુધી આ ઘર દૂર છે અને ગુરુગમ મળી એને નજીક છે એને નજીક છે અને દૂર છે જેની સાક્ષી લીલલબાઈએ પૂરી કે દુરીજનને આડા મોટા ડુંગરા મારા હરિજનને તો આમ મળ્યા મુખો મુખ એવા પૂરા મળે તો રાવું રેડીએ અધૂરિયા હું જાણે આવા આપણા દિલની વાત દુરીજનને આડા ડુંગરા કારણ કે જેની દુર્મતી છે નથી વાત કાંઈ નાની આ વાતને સમજાવીના ઓ ઘર દૂરશે ગુરુના જ્ઞાની
હંસ બગાને હો નેડલો હંસે હંસાની ગત જાણી, સલીલ શાનમાં સમજો નહીં જેની સિલર સાંસ ઠેરાણી. હંસ અને બગલો બે માન સરોવરને કાંઠે રહેનારા છે, પણ બેની ગતિમાં ફેર છે, બેની ગતિમાં ફેર છે. હંસ સે મોતીને સરે છે ને બગલો કાદવમાં જ્યાં માછલીનો ખદબડાટ થતો હોય ત્યાં એની સાંસ ઠેરાય છે. એમ જેની બગવૃત્તિ એટલે બેડોળ વૃત્તિ છે એ સંત સમાગમમાં જાય તોય એની વૃત્તિ વિષયોમાં જ આટા મારતી હોય છે, એમાં જ એનું ધ્યાન હોય છે. ખર સુખ હોય ખર સુખાઈ જાણે ખીર, જેના મલકે ઉકરડે મન હરિગુણ તો ગાવામાં ઓસીલા જગમાં હરિના જન. પામર પ્રભુ રસ શું પી જાણે હરિ હરિરસ્તો પીએસે હરિના જન. જેની શિલર એટલે વિષયમાં જેની વૃત્તિ ઠેરાઈ છે એ સંત સમાગમમાં જવા સદા એને લાભ થતો નથી, અને હંસગતિ જેને પ્રાપ્ત થઈ છે એ તો માન સરોવર એટલે મહાપુરુષના સમાગમમાં જઈને એના અનુભવના મોતી સણીને પોતાનો ભોગ ભરી લે છે. કારણ કે હંસ છે ને, હંસ છે. હંસ બગાને હો નેડલો હંસે હંસાની ગત જાણી, સલીલ શાનમાં સમજો નહીં જેની સિલર સાંસ ઠેરાણી. સલીલ કેને કહેવાય કે જેને ક્યાંય વિશ્વાસ ન બંધાય એને સલીલ કહેવાય. એને ક્યાંય વિશ્વાસ જ ન હોય, ભગવાનમાં નહીં, ભગવાનમાં નહીં. કોને ખબર કોણ કરતું, આ ઓટોમેટિક બધું ત્યાં કરે લ્યો. હવે એને તમે હું કહો, પણ ઓટોમેટિકનું ગુજરાતી શું થાય, કુદરતી જ થાય. ઓટોમેટિકનું ગુજરાતી કુદરતી જ થાય આ તો. પણ જેને ભગવાનમાં વિશ્વાસ નથી, ભગવાનમાં વિશ્વાસ નથી એને તો આડા ડુંગરા છે. સલીલ શાનમાં સમજો નહીં, કામી તરે ક્રોધી તરે લોભીની ગતિ હોય. કહે કબીર સુનો ભાઈ સાધુ આવા સલીલ તરતા દીઠા ન કોઈ. સલીલ મન સમજે નહીં સો સાધુ કે સંગ, મુજબોયા ગંગમાં તોય રહી ગયા તંગના. આવા સલીલ કોઈ દી સમજતા નથી. આ તો જે મધ્ય સાગરમાં સીપ વસે અનંત જળે ઉભરાણી, ઓર નીરની આશા નહીં પીએ સ્વાતિ જળપાણી. મધ્ય સાગરમાં સીપોરીય છે, પણ જ્યારે સ્વાતિ નક્ષત્ર બેસે ત્યારે સમુદ્રની સપાટી ઉપર આવી જાય છે, અને એ સીપલાઓ સમુદ્રમાં રહેવા છતાં સમુદ્રનું પાણી પીતા નથી અને સ્વાતિ બુંદની જ આશા રાખે છે. એમ સંસારના કાર્યો કરતા કરતા જેની વૃત્તિ સંસારમાં લોભાતી નથી, પણ સ્વાતિ બુંદ નામ સત્શબ્દમાં જેની આશા છે, એ સ્વાતિ બુંદ સમાન સત્શબ્દને ઝીલીને અનુભવના મોતી પકાવે છે. સીપ જોને રહે સાયરમાં પાણીને પીએ રત્ના કરના, જેની સુરતા છે સ્વાતિના જલ ઘરમાં, ધીકરે ધીક ધણીને તજીને જે ધ્યાન અવરનું ધારે, સમુદ્રમાં રહે છતાં સમુદ્રનું પાણી પીતી નથી. એમ સંતો સંસારમાં રહ્યા છે, પણ સંસારમાં ક્યાંય લોભાણા નથી. એનું ધ્યાન તો ઈશ્વરમાં છે. સંસારમાં સરસો રહે પણ મન રાખ હરિની પાસમાં, સતાર કે હમજુ જોવો ઉધાર છે વિશ્વાસમાં, જીવી ન જાણ્યા જિંદગી તો જીવવા સતાય ખાલી ગઈ. સંસારમાં રહેવા છતાં જેનું ધ્યાન હરિમાં છે એને જિજ્ઞાસુ સીપ કહેવામાં આવે છે, એ જરૂર અનુભવના મોતી પકાવે છે. મધ્ય સાગરમાં સીપ વસે તે અનંત જળે ઉભરાણી, ઓર નીરની આશા નહીં જે પીએ સ્વાતિના જલ પાણી. નથી વાત કાંઈ નાની, ઓ ઘર દૂર છે ગુરુના જ્ઞાની. આ વાત નાની નથી, પણ આવી સીપના જેવી ભાવના હોય ત્યારે સફળ થાય છે, ત્યારે સફળ થાય છે. તો સંસાર સાગર સિદ્ધ સિદ્ધ માહી, શબ્દ સ્વાતિ જળ પાણી, જે હરદમ હિરલા બોલે નાદ છે મોતી મતી ઠેરાણી. સંસાર સાગર
એની અંદર જેનું સિદ્ધ ચિત્ત બન્યું છે, લક્ષ્યબદ્ધ જેની વૃત્તિ બની છે, સિદ્ધ ચિત્ત, કે ક્યારેય લક્ષ્ય ઉપરથી ચલાયમાન જ ન થાય. ક્યારેય લક્ષ્ય ઉપરથી ચલાયમાન ન થાય એને સિદ્ધ બનેલું ચિત્ત કહેવામાં આવે છે. અને આવું સિદ્ધ ચિત્ત બને એ જ સિદ્ધ બને. આ તો સિદ્ધ થઈ ગયા, સિદ્ધ થઈ ગયા, પણ ક્યારે? કે સિત જ્યારે સિદ્ધ થયું ત્યારે. જેને દાદાએ ગાયું, સમરણ યું કર સિદ્ધ, જાકે મીટે સકલ ભવ ભીડ, સાધુ સમરણ યું કર સિદ્ધ. સમરણની એવી સિદ્ધિ કર કે વૃત્તિ જરાય ચલાયમાન થાય નહીં, ધ્યાનની સ્થિરતામાં કાયમ રહે પાનબાઈ. જેની વૃત્તિ ન ડગે લગાર, જેની વૃત્તિ જરાય ડગે નહીં ને, ગંગા સતી કે પાનબાઈ, એને આ યોગ સફળ થાય છે, એને આ યોગ સફળ થાય છે. એટલે સંસાર સાગર સિદ્ધ સિતમાહી, શબ્દ સ્વાતિ જળ પાણી, અર્ધમ હિરલા બોલે નાદ સે મોતી મતી ઠેરાણી. જે અર્ધમ નાદરૂપી હિરલા ગાજી રહ્યા છે, નાદ બ્રહ્મનો ધ્વનિ ઉઠી રહ્યો, દરેક નાગટમાં પરમાત્મા નાદરૂપે ગાજી રહ્યા છે, જેને ચતુર્થ પદ રામ નામ એવું કહેવામાં આવે છે. અર્ધમ હિરલા બોલે નાદ છે મોતી મતી ઠેરાણી. જેની મતી આ અનુભવરૂપી, જેની મતી મોતી નામ સત્ય નામમાં ઠેરાણી, એ અનુભવને પકાવે છે. એ ઘટની અંદર અનુભવનો ઉદય થાય છે. મોતી મતી ઠેરાણી એટલે જેની મતી નામમાં ઠેરાણી, એને આ લાભ થાય છે. બાકી નથી વાત નાની, એ તો હાવ સાચું છે, મહાન વસ્તુ છે, મહાન વાત છે. સદગુરુએ વાત જે સમજાવી કોઈ નાની સુની નથી. આપણે જેટલી કિંમત કરીએ એટલો એનો લાભ થાય, પણ મફતમાં મળે એટલે માણસની કિંમત નહીં. બે પાંચ જુવાનો મુસાફરીએ નીકળ્યા ને એક રસ્તામાં બાપા આયરે થઈ ગયા કે બાપા મૂગે મોઢે આવેલા જાવું, કંઈક વાત કરો ને તમે. જૂના જમાનાના માણસ વાત મફત ન થાય, અને મફત કહું તમને કંઈ કિંમત નહીં, એક વાતના રૂપિયા પચાસ થાય. કરવી જ કરું ને કર, આયેલા જઈ મૂંગે મોઢે મારે હું કામ પેટ્રોલ બાળવું? કે ઓલા જોવાની અહીં વાતના રસદાર કે આ દાદા પચાસ રૂપિયા વાત કરો. કે વાત કરું કે આ કે ગમે ત્યાં મુસાફરીમાં જાઓ, બસમાં હવ ની મારી બે જાવું, લાવો પચાસ. કે પણ બાપા આમાં હું કે હવ ની મારી બે સીટ પડી જાય. એ બાપા તમારી વાત સાચી. હવે કઈક બીજી વાત કરો, બીજા પસાર થાય ભાઈ. કે બીજા પસાર કે બસમાંથી ઉતરો ત્યારે હવની વાહે ઉતરવું, લાવો પછા. કે પણ વાહે ઉતરો આમ દાદા હું લાભ? કે કોકનું પડ્યું એ જડે, પણ મફતમાં તમને કહું તો કિંમત નહીં. કે બાપા તમારી વાત સાચી, આ લ્યો પછા. હવે કઈક વાત કરો, પણ મફત નહીં હો. નાના દાદા પૈસા દેવા તમે તમાર કરો. કે લગ્નમાં પ્રસંગમાં વાસ્તામાં ગમે ત્યાં જાઓ, પેલી પંગતમાં જમી લેવું, લાવો પછા. કે બાપા એનો હું ફાયદો? કે પેલી પંગતમાં બધું તાજું હોય ને, વાંહેથી ઘટે ને, પછી ડાળમાં ભાતનું ઓહામણ નાખે એટલે તાજું તાજું ખાવા મળે. હવની મોરી જમી લેવું. ના ના, એ તમારી દાદા વાત સાચી, પણ હજી કાંઈક વાત કરો. પચા થાય ભાઈ. કાકા દાદા પસાય માં હું કે ગમીયા પ્રસંગમાં ગયા હો ને હવની મોર હુઈ જવું, લાવો પચા. કે પણ એમાં હું ફાયદો? કે હામટો ડાયરો હોય પછી પાથરવાનું મળ્યું ન મળ્યું આપણે આપણું કરી લેવું, હવ ની મર ઉઈ જાવ એટલે ઓઢવાનું બધું મળી જાય ને, ઓલા આટા મારતા રહીએ પછી
મહેન્દ્રજી ઠીક રહીને બે હારું કાંઈ છે નહીં, અને બોલા આટા મીટા મારતા રે, તમારી નીંદર થઈ જાય, તમારી નીંદર થઈ જાય. મફતની કિંમત નથી. સદગુરુએ ભલે આપને વિના મૂલ્ય મહાન વસ્તુ આપી, પણ મહાન કિંમતી છે. પણ મફતમાં આપી એટલે આપને એની કંઈ કિંમત ન રહી એવું થયું છે, એવું થયું છે. બાકી વાત નાની નથી, વાત નાની નથી. ગાજા ગગના ભયા મન મગના બંક નાળ રસ આણી, નાદ બ્રહ્મનો અનુભવ થયો ક્યારે કે બંકનાળ રસ આણી. બંકનાળ એટલે બંકનાળ ઉલટી વહે દસમે દ્વાર સમાયા, જાગો મોટા મુનિવરા સેજે સદગુરુ પાયા, રણુકારની ધૂનમાં મનવાયે તાર મિલાયા. બંકનાળ ઉલટી વહે એટલે જે તમે ઉલટો શ્વાસે સ્મરણ કરો છો, ઈ જ્યારે બંકનાળ ઉલટી વહે એટલે ઉલટા શ્વાસે જે તમે પાસી ફૂકે સ્મરણ કરો છો, એ શ્વાસોશ્વાસના ધ્યાનથી આ ગતિ પ્રાપ્ત થઈ એમ પ્રેમ સાહેબનું કહેવું છે. ગાયજા ગગના ભયા મન મગના, પણ ક્યારે કે બંકનાળ રસાણી. શ્વાસોશ્વાસના ધ્યાનમાં જ્યારે મારી વૃત્તિ તદાકર થઈ ત્યારે પ્રેમને ગુરુ જીવન ભેટા ગાયા ગગન નિશાની શબ્દ સ્વરૂપના ધ્યાનથી અનુભવીને પ્રેમ સાહેબ કે ગાઉં છું. શબ્દ સ્વરૂપના ધ્યાનથી અનુભવી અને આ ગાઉં છું. અનુભવના ગાણા એ સોલિડ હોય છે, આમાં કાંઈ અટકળ નહીં. કેટલી આની મીઠાશ ને કેટલો પ્યાસ મળતો આવે. બાકી તો પોતાના મત મનના મતા ચલાવવાને માટે વાણીની રસના કર નાખે ને પછી એમાં નામ નાખી દે કબીરનું, ક્યાંય મોરારનું નાખી દે ને ક્યાંય રામદેવજી બાપાનું નાખી દે, પછી કયો પૂછવા જાય રામદેવજી બાપુ બોલ્યો છે કોણ બોલ્યો છે. આવી કેટલી કંટોળ વગરને કર્મે વાણીઓ લખાઈ ગયો, પણ આવી જે રજીસ્ટર વાણીઓ છે ને એ પ્રકાશ પાડી દે, એ ઉઘાડ કરી દે ને એમાં કાંઈ પૂછવા પાણું જ ન રહીએ. એના આમ પ્રકાશ પડતા હોય બાબુ, એક એક શબ્દની સોખવીટ હોય. ગાયા ગગન નિશાની શબ્દ સ્વરૂપના ધ્યાનથી અનુભવીને પ્રેમ સાહેબ એ કહું છું ભાઈઓ, આ વાત કોઈ નાની સૂની નથી, તો સદગુરુની દયાથી તમને મળી છે. તો કાયમને માટે એ વાતમાં આપણે લાગી રહેવું, અને એ વાતમાં જ કાયમને માટે વૃત્તિને સ્થિર કરી દેવી, તો જરૂર આપણું કામ સફળ થાય. જે ગતિ મહાપુરુષો પામ્યા એ ગતિ આપને પણ મળે, એમાં કોઈ ફેર નહીં. પણ આપણો વિશ્વાસ ને શ્રદ્ધા અને એ માર્ગે આપણી મહેનત હોવી જોઈએ તો કામ થાય. પેટ પિયાળે પવનના ગોટા ખૂબ ખેંચો ધીરા ધીરા, પેટ પિયાળે પવનના ગોટા ખૂબ ખેંચો ધીરા ધીરા, ખૂબ ખેંચો ધીરા ધીરા. દમ દમ શું મને દર્શ બતાયા, ભરો પવન ના પેરા એસા સદગુરુ સાહેબ હમારા, દેખાડા ગગન ના ડેરા, યમને દેખાડા ગગન ના ડેરા. નિત્ય નેડા નિજ નામ સુકિયા, સુરતાએ શબ્દ ને હેરા. નિત્ય નેડા નિજ નામ સુકિયા, સુરતાએ શબ્દ ને હેરા, સુરતાએ શબ્દ ને હેરા. Thank you.
માં ચડીને દિયા ચડંતા કિયા બ્રહ્મ સુમેળા કિયા બ્રહ્મ સુમેળા દેખાડ્યા ગગનના ડેરા વૃક્ષ એક અનુપમ દ્વાદશ પ્રગટ્યા ડાળા વાઘર વૃક્ષ એક અનુપમ દ્વાદશ પ્રગટ્યા ડાળા ત્રણ ભુવન પર તખત ગુરુ ના બાવન અક્ષર થી બારા બાવન અક્ષર થી બારા દેખાડ્યા ગગન ના ડેરા કેન કથન મે કબહુ નો આવે નાદ બુંદ થી છે ન્યારા નાદ બુંદ થી ન્યારા કેન કથન મે કબહુ ન આવે નાદ બુંદ થી ન્યારા પ્રેમ ને ગુરુજી જીવન વે પ્રેમને ગુરુ જીવન ભેટ્યા નામના નેડા પ્યારા નામના નેડા પ્યારા દેખાડ્યા ગગનના ડેરા એસા સદગુરુ સાહેબ હમારા દેખાડ્યા દેખાડ્યા ગગનાલે સદગુરુ